તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત તપોવન સાયન્સ એકેડેમી દ્વારા ચાલુ કરવામાં આવેલી વિડીયો લેક્ચર સિરીઝમાં ફિઝિક્સ યુનિટના લેક્ચરમાં આપ બધાનું સ્વાગત છે હાય એવરીવન તો આજે આપણે થર્મોડાયનેમિક્સના લેક્ચર નંબર અઢાર સ્ટાર્ટ કરીશું જેમાં હું ફરીથી તમને આવકારું છું તો આજના આજના લેક્ચરમાં આપણે જી એડવાન્સનો દાખલો સોલ્વ કરશું એક અને ત્યારબાદ જી મેન્સના અમુક દાખલાની પ્રેક્ટિસ કરીશું આ પહેલાં મેં નીટના દાખલા પણ સોલ્વ કરાવી દીધેલા છે તો જો તમે આગળના લેક્ચર ના જોયા હોય તો હું તમને રિક્વેસ્ટ કરું છું કે આગળના લેક્ચર જોઈ લેવા જેથી તમને આ કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય અને આ કોન્સેપ્ટમાંથી દાખલા આવવાના એકસો ને વીસ ટકા ટૂંકમાં હંડ્રેડ પર્સન્ટ ચાન્સ છે કે આમાંથી દાખલા સો ટકા આવશે ઓપ્શન આવશે તો અમે દાખલા એકદમ બેઝિક પૂછાય છે અને કોઈ પણ સૂત્ર ગોખા વગર વધારે પડતા સૂત્ર યાદ રાખ્યા વગર દાખલા આરામથી સોલ્વ થયા છે રોકડા માર્ક્સ આવેવા છે તો આ ઓપોર્ચ્યુનિટીઝ આવવા દેવી જોઈએ નહીં તો વધારે ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે ચલો દાખલો સ્ટાર્ટ કરીએ તો દાખલો છે જી એડવાન્સનો બે હજાર આઠમાં પૂછાયેલો આઈઆઈટી બે હજાર આઠમાં ચાલો દાખલો જોઈએ આ જે દાખલો છે એમાં બે ચેપ્ટર ભેગા કરેલા છે એક ચેપ્ટર આગળ જે આપણે ભણીએ ફ્લુઇડ મિકેનિક્સ અને એક ચેપ્ટર આપણે જે ભણીએ છીએ હાલમાં થર્મોડાયનેમિક્સ એ બંનેનો મિક્સ કરીને દાખલો બનાવેલો છે દાખલો જોઈએ દાખલો ઇઝી ઇઝી છે થોડુંક કેલ્ક્યુલેશન પાર્ટ છે મેથેમેટિક્સ આવશે થોડુંક આમ વિચિત્ર લાગશે પણ દાખલો ઘણો ઇઝી છે જેને આગળનું ચેપ્ટર અને આ ચેપ્ટરમાં કોન્સેપ્ટ ક્લિયર છે એને આ જી એડવાન્સનો દાખલો આરામથી આવડી જાય એવો દાખલો છે દાખલો આપણે સોલ્વ કરીએ જુઓ એક નાનો સૂક્ષ્મ શું લખવું જ રકમમાં એક નાનો સૂક્ષ્મ એક પરમાણુય ગેસનો પરપોટો રોવન ઘનતા ધરાવતા પ્રવાહીમાં ઉત્પન્ન થાય છે સમજો કે એક પરપોટો છે આજે લિક્વિડ જે છે એની ઘનતા રોવન છે અને આની અંદર એક પરમાણુય ગેસનો પરપોટો ઉત્પન્ન થયો બરાબર છે ધારો કે પરપોટો પ્રવાહી સાથે કોઈ ઉષ્માનો વિનિમય કરતો નથી તો આ લીટી બહુ મહત્વની છે કે ધારો કે પરપોટો પ્રવાહી સાથે કોઈ ઉષ્માનો વિનિમય કરતો નથી આ દાખલો ગણવા માટેની મેઇન લીટી છે કરતો નથી ટૂંકમાં ઉષ્માનો વિનિમય ના હોય ટૂંકમાં ડેલ્ટા ક્યુ શું થશે ઝીરો અને ડેલ્ટા ક્યુ જો ઝીરો થાય પરપોટા અને પ્રવાહી વચ્ચે ઉષ્માનો વિનિમય થતો ન હોય તો ડેલ્ટા ક્યુ ઝીરો થશે અને ડેલ્ટા ક્યુ ઝીરો થવાથી પ્રોસેસ થશે સમોષ્મી કઈ પ્રોસેસ થાય સમોષમી ટૂંકમાં જે પરપોટા અને પ્રવાહી વચ્ચે જે પ્રોસેસ થશે એ સમોસમી પ્રક્રિયા છે સમતાપી નહીં હોય બરાબર છે આગળ વધીએ આ પરપોટો એન મોલ વાયુ ધરાવે છે તો પરપોટાની અંદર કુલ એન મોલ વાયુ એક પ્રમાણવીય છે બરાબર છે જ્યારે આ પરપોટો તળીએ હોય તો શરૂઆતમાં પરપોટો તળીએ છે ત્યારે તેની અંદરનું તાપમાન ટી ઝીરો છે અને પ્રવાહીની સપાટી તેની ઊંચાઈ કેપિટલ જ છે તમે જોઈ શકો છો આકૃતિમાં એક પાત્ર છે એ પાત્રમાં રોવન ઘનતાવાળો એક પ્રવાહી ભરી દીધું જેની કુલ ઊંડાઈ છે એચ હવે આ પાત્રના ત્રળયે એક પરપોટો ઉત્પન્ન થયો સપોઝ કે પહેલાં પરપોટો ઉત્પન્ન થયો અહીંયા આજે છે એ અહીંયા નીચે હતો તો પરપોટાની ઊંડાઈ સપાટીથી કેટલી હશે કેપિટલ તો લખવું છે જ્યારે પરપોટો તળિયે હોય ત્યારે તેની અંદરનું તાપમાન ટી ઝીરો અને પ્રવાહીની સપાટીથી તેની ઊંડાઈ કેપિટલ જ છે વાતાવરણ દબાણ પી ઝીરો છે ઉપરનું જે દબાણ છે વાતાવરણનું પી ઝીરો તમને આપેલું પહેલું છે આગળ વધીએ તો પહેલો ક્વેશ્ચન છે પરપોટા પર કયા કયા બળ લાગશે બીજો ક્વેશ્ચન છે પરપોટો તળિયેથી વાય ઉંચાઈ લીખું જો દોરેલું છે આ પરપોટો પેલા નીચે હતો ધીમે 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 ઉપર જશે કારણ કે એના પર ઊંચળ બળના કારણે ક્યાં જશે ઉપર જશે ઊંધું ઊંધું બળ લાગશે તો ધીમે ધીમે ઉપર જશે તો જ્યારે એ વાય ઉંચાઈ પહોંચે ટૂંકમાં અહીંયા પહોંચશે અહીંયા અહીંયા ત્યારે એનું કહે છે પરપોટો તળિયેથી વાય ઉંચાઈ હોય ત્યારે તેનું તાપમાન કેટલું છે જોશો તમને એવું કીધું છે રકમમાં કે જ્યારે પરપોટો ઊંડાએ હોય ત્યારે તાપમાન ટી ઝીરો છે જેમ 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 ઉપર જશે એમ સમોસી પ્રક્રિયાના કારણે તાપમાનમાં ફેરફાર આવશે તાપમાનમાં ફેરફારના કારણે જ્યારે તેની ઊંડા ઊંચ નીચેથી તળીયેથી ઊંચાઈ એની વાય હોય ત્યારે તેનું તાપમાન કેટલું હોય શોધવાનું છે બીજા પ્રશ્નમાં અને લાસ્ટ પ્રશ્નમાં શોધવાનું છે તેના પર લાગતું ઉત્પ્લાવ બળ શોધો અને નીચે એક મહત્વની લીટી લખી છે પરપોટાનું પુરુષાન અવગણવું તો આ લીટી મહત્ત્વની છે તો આપણે આમાં પરપોટાઓ જે છે એનું આપણે પૃસ્થાન લેશું નહીં તો પરપોટાનું કેપિટલ ટી બરાબર આપણે નેગ્લેક્ટ ટૂંકમાં એને નેગ્લેક્ટ કરશું બરાબર તો દાખલો ગણીએ આપણે તો પહેલો ક્વેશ્ચન છે પરપોટા પર કયા કયા બળ લાગશે હવે આ ચેપ્ટર સમજતા પહેલાં આપણે થોડુંક જૂનું ચેપ્ટર સમજી લઈએ જેથી આપણને ખ્યાલ આવે તો ફ્લુડ મિકેનિક્સમાં આપણે પરપોટા અને બિંદુની થિયરી જોઈ હતી એમાં આ રીતે હતું માનું કે એક પાત્ર છે એ પાત્રીમાં એક બિંદુ કે પરપોટો ઉત્પન્ન થયો કારણ કે જ્યારે પાત્રની અંદર પરપોટો કે બિંદુ ઉત્પન્ન થાય ત્યારે બંને માટે મુક્ત સપાટી એક જ હશે એટલા માટે પાત્રની અંદરના ભાગમાં એટલે કે પ્રવાહીની ભાગમાં પરપોટો અને બિંદુ માટે સૂત્ર એક જ આવશે સૂત્ર આવું હતું ધારો કે પરપોટાની અંદરનું દબાણ પીઆઈ છે બારનું એક્ઝેક્ટલી બારનું દબાણ પીઓ છે સમજો અને બાર એટમોસ્ફેરિક પ્રેશર પીએ છે તો આપણે સૂત્ર ભણ્યા હતા કે પી આઈ ઇઝ ઇક્વલ ટુ શું આવશે પીઓ પ્લસ બે એક જ મુક્ત સપાટી સૂત્ર આવશે ટૂટી બાયાર સૂત્ર આવશે ટૂટી બાય તો પરપોટા કે બુંદની અંદરનું દબાણ બરાબર એક્ઝેક્ટલી બારનું દબાણ પ્લસ ટુ ટી બાય આર પીઓ શું છે તો પીઓ છે એક્ઝેક્ટલી બારનું દબાણ તો અહીંયા જે દબાણ લાગે છે પરપોટા અહીંયા અહીંયા એકલું દબાણ હશે ઘનતા રો છે ધારો કે પરપોટાની ઊંડાઈ છે એચ તો આના પર કેટલું દબાણ લાગશે રોજી એચ તો લાગશે ઉપરથી પાછું એટમોસ્ફેરિક પ્રેશર પણ લાગશે તો લખાઈશું પીઓ બરાબર શું હશે તો પીઓ બરાબર એટલે કે પરપોટાની એક્ઝેક્ટલી બારનું દબાણ હશે કેટલું એક તો પીએ હવાનું દબાણ પ્લસ પાછું આ પ્રવાહીનું દબાણ રોજી એચ તો આટલું દબાણ લાગશે તો પરપોટાની કુલ કેટલું અંદર દબાણ કેટલું હશે પીઆઈ બરાબર એટમોસ્ફેરિક પ્રેશર પ્લસ આજે લિક્વિડ જે છે લિક્વિડની હાઈટ એચ છે એના કારણે લાગતું દબાણ રોજી એચ આટલું તો હશે જ તો પીઆઈ બરાબર પીઓની કિંમત મૂકી મેં પીઆઈ પ્લસ રોજી એચ પ્લસ હશે પાછું ટુટી બાય તો આટલું કુલ દબાણ લાગે પરપોટાની અંદરના ભાગમાં હવે આપણો દાખલો છે એ દાખલામાં એમ કીધું છે કે પરપોટાનું પૃષ્ઠાણ આ લખ્યું છે જો તમે વાંચી શકો છો પરપોટાનું પૃષ્ઠાણ અવગણવું ટૂંકમાં આજે પૃષ્ઠાણના કારણે જે દબાણ દબાણ લાગે છે કેટલું તૂટી બાય એ કેટલું મૂકવાનું છે ઝીરો મૂકવાનું છે તો પરપોટાની અંદરના ભાગમાં કુલ દબાણ કેટલું થાય તો કે આ વાતાવરણનું દબાણ પીએ પ્લસ આ લિક્વિડની જે હાઈટ છે એચ એના કારણે જે દબાણ લાગે છે તો રો જી એચ તો પરપોટાના અંદરના ભાગમાં આટલું દબાણ હશે આટલી આપણને ખબર પડી સમજ પડે કે નહીં તો જુઓ આપણે આપણો મેન દાખલો અત્યારે જી જીએડનો દાખલો તો આજે દાખલો છે જી એડવાન્સમાં એવું કીધું છે જ્યારે પરપોટો તળીએ હોય પરપોટો જ્યારે તળીએ હોય ત્યારે સપોઝ કે ને એનું દબાણ છે પીવન કેટલું છે પીવન જેમ 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 પરપોટો ઉપર જશે એમ સમોસની પ્રક્રિયા થશે સમોસની પ્રક્રિયામાં શું અચળ હોય ઉષ્માનો વિનિમય ઝીરો હોય એટલા માટે દબાણને તાપમાનને કદ અચલ રહે નહીં તો જેમ 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 ઉપર જશે એમ એનું દબાણ અલગ અલગ આવશે બરાબર છે તો ધારો કે દબાણ થઈ ગયું પી તો પહેલાં અંદર દબાણ હતું પી હવે થઈ ગયું પી દબાણમાં ચેન્જ આવશે તો તાપમાનમાં ચેન્જ આવશે એમાં એવું કીધું છે શરૂઆતમાં તાપમાન ટી ઝીરો છે તો સપોઝ કે પહેલાં તાપમાન ટી ઝીરો છે અને અંતિમ તાપમાન થાય છે ટી તો આપણે ટી શોધવાનું છે બરાબર એ પહેલાં એક નવો ક્વેશ્ચન સોલ્વ કરી લઈએ પરપોટા પર કયા કયા બળ લાગશે તો જો પરપોટા પર કયા કયા બળ લાગે તો દેશ ચોખ્ખી વાત છે એક તો લાગશે એમ અંદર જે વાયુ ભરેલો છે એનો જે પણ દળ હશે એના કારણે બળ લાગશે એમજી પછી એક બળ લાગે ઉત્પ્લાવક બળ અને હજી એક બળ લાગે કયું પ્રેશર દબાણના કારણે બળ તો યાદ રાખો પરપોટા કે બિંદુ જ્યારે કોઈ પ્રવાહીની અંદર હોય તો કે બિંદુ તો પ્રવાહીની અંદર તો શક્ય નથી બિંદુ ખબર પડે ને બિંદુ તો શક્ય નથી કારણ કે બિંદુ માર્ગર પાણી છે ને પાણીનું બુંદ છે તો બે બિંદુને ટૂંકમાં બુંદને પાણી ભેગા થઈને પાણી બનાવી નાખશે તો મેઇન વાત જ્યારે પ્રવાહીની અંદરની વાત કરતા હોય ત્યારે શું વાત કરવી પડે આપણે મોસ્ટલી પરપોટાની તો પરપોટા પર કે બળ લાગશે એક તો લાગશે વજન બળ નીચે એમજી ઉપર લાગશે ઉત્પ્લાવક બળ અને નજીક બળ લાગશે પ્રેશરના કારણે પ્રેશર બળ તો ત્રણ કુલ બળ લાગશે એક તો એમજી પછી એક ઉત્પ્લાવક બળ અને એક લાગશે પ્રેશર બળ તો આ ત્રણ બળ લાગશે પરપોટા પર લાગશે ત્રણ બળો એક છે એમજી વજન બળ પછી એક છે ઉત્પ્લાવક બળ અને એક છે દબાણના કારણે લાગતું દબાણ બળ બરાબર આગળ વાત કરીએ હવે મેઇન ક્વેશ્ચન આ છે પરપોટો તળિયાથી વાય ઉંચાઈ આવે ત્યારે તાપમાન કેટલું હશે હું હું ડાયગ્રામ દોરી દઉં છું સાઈડમાં એ દોરી દઈએ આપણે મનો કે આપણે આપણે જે પરિસ્થિતિ આ પ્રમાણે લઈએ કે ધારો કે પેલા પરપોટો તળીય હતો મારે કે તળીય હતો ત્યારે એનું દબાણ છે કેટલું પી વન છે તાપમાન છે ટી જીરો અને ધારો કે અહીંયા સપાટી અહીંયા છે તો આટલી હાઈટ છે ને કેપિટલ એચ કેટલી હાઈટ થશે કેપિટલ એચ ધારો કે પરપોટો અહીંયા આવી ગયો પરપોટો અહીંયા આવી ગયો સપોઝ કે ને દબાણ છે પી ટુ તાપમાન છે ટી ટુ મારે ટી ટુ શોધવાનું છે અને આ કેટલી હાઈટ છે તો કે તમને તળિયાથી કેટલી હાઇટ કીધી તળિયેથી હાઇટ કીધી વાય તો આટલી હાઈટ વાય છે સમજો આટલી હાઈટ વાય કીધી છે કે પરપોટો વાય ઊંચાઈ ઉપર જાય તો આ ઉંચાઈ કેટલી વધશે હવે તો આખી ઊંચાઈ છે એચ એમાંથી વાય ઊંચાઈ ઉપર આવ્યો તો કુલ કેટલી ઊંચાઈ વધશે એચ માઇનસ વાય તો આટલી ઊંચાઈ વધશે સમજો પહેલા આપણે નીચેની વાત કરીએ જ્યારે પરપોટો તળિયે હોય ત્યારે તો તળિયાની પરિસ્થિતિ માટે તળિયાની પરિસ્થિતિ માટે ચલો પરપોટાની અંદર કેટલું દબાણ લાગશે કુલ તો સૂત્ર શું આવે પીઆઈ બરાબર પીઓ પ્લસ ટૂટી બાય આર આપણે ખબર છે ટૂટી બાય આર આ પીઓ શું છે બારનું દબાણ શું છે આ બહારનું દબાણ હવે પીઆઈ બરાબર મૂકીએ તો પીઓ શું આવશે વિચાર કરો પીઓ બરાબર શું આવશે બહારનું દબાણ શું આવશે તો કે ભાઈ જરાબો તળિયા હોય અહીંયા નીચે હશે તો કોણ કોણ દબાણ લગાડશે એક તો લગાડશે આ પીઓ પીઓ શું છે ધારો કે પીએ કરી દોશો પીએ કરી છું રકમ ચેન્જ કરી નાખું વાતાવરણ દબાણ પીએ લઈ લઈએ એટલે તમને સમજવામાં ઈઝી રહી તો એક તો વાતાવરણનું દબાણ છે પીએ પ્લસ આટલું લિક્વિડ ઉપર છે કેટલું લિક્વિડ આવશે એચ ઊંચાનો આપણે તળિયાની વાત કરીએ છીએ તળિયા જ્યારે પરપોટો હોય ત્યારે બે શું દબાણ લગાડશે એક તો વાતાવરણની હવા અને ઉપરથી પાછું રોજી એચ જેટલું દબાણ લગાડશે પ્રવાહી તો કેટલું આવશે પીઓ તો પીઓ બરાબર આવશે પીએ પ્લસ રો જીએચ હમણાં સમજાવ્યું એ પ્રમાણે અને એચ શું આવશે કેપિટલ એસ કારણ કે મને જ્યારે પરબટો તળિયા પર હશે નીચે તળિયા સપાટી પર હશે ત્યારે એની મુક્ત સપાટી ઊંચાઈ થશે કેપિટલ એચ તો કુલ દબાણ લગાડશે એચ કેપિટલ એચ ઊંચાઈનું પ્રવાહી પ્લસ આવશે ટુ ટી બાયર હવે પૃષ્સ્થળ અવગડવાનું કીધું છે માટે અને મેં પીવન કીધું છે તો શું હશે પીઆઈ બરાબર પીઆઈ બરાબર થશે પીવન કારણ કે આ પીએ શું છે છે ને દબાણ માટે પીવન શું લખાશે પીવન બરાબર આપણે શું મૂકીએ ટીને અવગણી નાખીએ ને તો શું આવશે એ પ્લસ રોજીએચ તો આ મારું થઈ ગયું જ્યારે પરપોટો તળીએ હોય ત્યારે એના પર લાગતું દબાણ આગળ વાત કરીએ હવે પરપોટો ધીમે ધીમે ઉપર જશે ઉપર જશે તો સમોસની પ્રક્રિયાના કારણેનું દબાણને તાપમાનમાં ફેરફાર આવશે સપોઝ કે જ્યારે પરપોટો વાય જેટલી ઊંચાઈ ઉપર ગયો સમજજો પરપોટો એ દર્યું છે જો પરપોટો જ્યારે અહીંયા ઉપર વાય તળીએથી વાય જેટલી ઊંચાઈ આવશે ત્યારે ઊંચાઈ વધશે કેટલી તો જો એ જોઈ શકાય છે શરૂઆતમાં ઊંચાઈ હતી કેપિટલ એચ હવે પરપોટો વાય જેટલી ઊંચાઈ ગયો તો કેટલી ઊંચાઈ વધશે હવે એચ માઇનસ વાય કેટલી વધશે એચ માઇનસ વાય તો હવે અહીંયા વિચારો અહીંયા છે હવે પરપોટો અહીંયા છે ધારો કે દબાણ કેટલું છે અંદરનું પીટું છે તો પીટું દબાણના કારણે કોણ કોણ દબાણ પીટું કેટલું હશે તો પીટું શું હશે પીઓ પ્લસ ટુટીઆર ટૂટી બાય આર શું હશે બારનું દબાણ પીઓ પ્લસ ટૂટી બાયર હવે બારનું દબાણ શું હશે લાગે તો અહીંયા ડાયરેક્ટ નીચે દોરી દઉં છું સપોઝ કે અહીંયા પરપોટો આવ્યો અહીંયા બરાબર છે અહીંયા લિક્વિડ છે પેલું ભરેલું અને આ ઊંચાઈ કેટલી આવશે એચ માઇનસ કેટલી આવશે ઉપરની ઊંચાઈ એચ માઇનસ વાય નીચેની હાઈટ છે વાય અને કુલ ઊંચાઈ છે કેપિટલ એચ તો ધારો કે અહીંયા દબાણ પીટું થઈ ગયું પેલા દબાણ અંદર હોય તો પીવાન હવે દબાણ થઈ ગયું પી હવે પીટું દબાણ છે તો પીટું અંદરનું દબાણ કેટલું હશે તો કે બારનું દબાણ શું હોય પીઓ પ્લસ ટૂટી બાય તો શું આવશે જ્યારે વાય એ રહેલા પરપોટા માટે શું લખાય વાય ઊંચાઈ રહેલા પરપોટા માટે શું લખાય બરાબર પીઓ પ્લસ તૂટી બહાર કારણ કે પરપોટો જે પ્રવાહીની અંદર જ છે એટલા માટે બહાર નથી આવ્યો એટલે સપાટી છે તૂટી બહાર આવશે કે શું કીધું આપણે અંદરનું દબાણ પીટું તો પીટું બરાબર પીઓ તો પરપોટાની બહારનું દબાણ શું આવશે તો ઉપરથી કોણ દબાણ લગાડે એક તો વાતાવરણની દવા લગાડશે પ્લસ પાછું આજે ઉપરનું જે લિક્વિડ છે આ એ પણ દબાણ લગાડશે તો શું આવશે પીઓ બરાબર તો પરપોટાની બહારનું દબાણ પીએ પ્લસ બીજું કયું આવશે રો જી ઇન્ટુ એચ એચ શું આવશે હવે આવશે એચ માઇનસ વાય કેટલું આવશે એચ માઇનસ વાય પરપોટાની ઉપર લિક્વિડ કેટલું છે હવે તો કુલ આઈટ હતી પહેલાં એચ ત્રળીએ તો ત્યારે વાય ઉંચાઈ ઉપર આવ્યો તો હવે એની ઉપર કેટલું લિક્વિડ વધશે એચ માઇનસ વાય તો એચ માઇનસ વાય ઉંચાઈ ઉપર જે લિક્વિડ છે આ લિક્વિડ એ દબાણ લગાડશે કેટલું રો જી એચ તો આ પરપોટાની બારનું દબાણ છે પ્લસ પછી શું કરીએ ટુ ટી બાય આર તો આ શું થઈ ગયું પરપોટાની અંદરનું દબાણ હવે તમને ખબર છે કે અહીંયા પૃષ્ઠાણને ઉગાડવાનું છે શું આવશે માટે પી બરાબર આવશે પીએ પ્લસ રોજી કાઉસમાં એચ માઇનસ વાય તો આપણને પીવન પીટું મળી ગયા બરાબર પીવન ભીટું મળી ગયા મને કે જ્યારે પરપોટો તળીયે હોય ત્યારે દબાણ લાગશે પીએ પ્લસ રોજી અને જ્યારે પરપોટો વાય ઉંચાઈ ઉપર જાય ત્યારે દબાણ લાગશે પી એ પ્લસ રોજી કાઉસમાં એચ વાય જો કે આમાં ભૂલ રહેશે ભૂલ એટલા માટે રહેશે કે આપણે પ્રોત્સ્થને અવગણેલું છે રકમમાં કીધું છે એટલા માટે જો રકમમાં તમને એમ ના કહે કે આવું ના અવગણો ટૂંકમાં અવગણવાને ના પાડે તો આપણે આ પદ લખવું પડે ટૂટી બાય તૂટી બાય અને અહીંયા આર જે છે એ પરપોટોની ત્રિજ્યા છે જે અચળ રહેતી નથી એટલા માટે અહીંયા દાખલો થોડો કોમ્પ્લિકેટેડ ના બને એટલા માટે તમને પૃષ્ઠાળા ઉગળવાનું કીધું છે તો બે જગ્યાએ તૂટી તોડકું રહેશે પણ આ રચળ રહેશે નહીં કારણ કે સમોસમી પ્રક્રિયા છે એટલે કદમાં પણ ફેરફાર થશે હવે વાત કરીએ તાપમાન શોધવાની તો પ્રક્રિયા કઈ કીધી સમોસમી કીધી કઈ પ્રક્રિયા કીધી સમોસમી પ્રક્રિયા કીધી ચલો મને પ્રારંભિક તાપમાન કેટલું આપ્યું ટી ઝીરો આપ્યું મારે અંતિમ તાપમાન શોધવાનું છે મને બે જગ્યાએ દબાણ ખબર પડી કે પીવડ ને પીટું તો સમોસિ પ્રક્રિયાનું એવું કઈ સૂત્ર છે કે જેમાં તાપમાનને દબાણ આવતા હોય તો કે ભાઈ ખબર છે ચલો યાદ નથી તો આ તો યાદ હોય ને પીવી રેસ ટુ ગેમાં બરાબર સોરી પી પીવી રેસ ટુ ગેમાં બરાબર અચળ એક કામ કરીએ પીને અચલ રાખીએ અને વીને શું કહેવાય તો કે ભાઈ લખાઈશું વી પ્રપોર્શન ટુ ટી બાય વી આ બધું સાબિત કરાવેલું છે તો શું આવશે ટીની ગેમાં ઘાત અને સોરી વી પ્રપોર્શન ટુ ટી બાય પી અને આવશે પીની ગેમા ઘાત બરાબર અચલ તો સાબિત શું થશે પીની વન માઇનસ ગેમા ઘાત ઇન્ટુ ટી રેસ ટુ ગેમાં બરાબર અચલ તો આ સમોસિ પ્રક્રિયાનું સમીકરણ છે કયું સમીકરણ પીની વન માઇનસ ગેમા ઘાત ઇન્ટુ ટી રેસ ટુ ગેમાં ઘાત બરાબર અચળ તો આપણે અત્યાર સુધી જે કર્યું છે એ શું કર્યું છે મેં મેં યુઝ કર્યો ફ્લુઇડ મિકેનિક્સનો પણ હવે જે યુઝ થશે સમોસી પ્રક્રિયાનું એમાં શું યુઝ થશે થર્મો ડાયનેમિક્સનો અને સમોસની પ્રક્રિયા છે મારે તાપમાન અને દબાણનો સંબંધ લખવો છે તો સંબંધ છે પીની વન માઇનસ ગેમા ઘાત ઇન્ટુ ટી રેસ ટુ ગેમાં બરાબર અચળ તો શું આવશે અહીંયા જ્યારે બરાબર શું શું થશે ઊંચાઈ ઊંચાઈ થાય હવે તળિયા પ્રેશર કેટલું હતું પી વન તળિયા પાય તાપન કેટલું છે ટી જીરો કેટલું છે વાય ઉચાય મેં કીધું ને પીઠું ધારલ છે તાપમાન છે ટી કીલું છે ટી આપણે ટી શોધવાનું છે ન પડી મને રકમમાં એમ કીધું છે કે પરપોટો જે છે એ પ્રવાહી સાથે કોઈ ઉષ્માનો વિનિમય કરતો નથી તો એ લીટી પરથી મને ખબર પડી ગઈ કે પ્રોસેસ કઈ છે સમોસમી છે સમોસમી પ્રોસેસ પ્રોસેસ માટે તાપમાન શોધવાનું કીધું છે તો મારી પાસે બે રીત છે એક તો હું ટી ઇન્ટુ વી રેસ ટુ ગેમા બરાબર ગેમા સોરી ગેમા માઇનસ વન બરાબર અચળ એના પરથી તાપમાન શોધી શકું અથવા દબાણવાળા કોન્સેપ્ટ પરથી પ્રેશર શોધી શકું પરપોટો આવે એટલે મોસ્ટ દબાણ આવે તો આપણે દબાણ શોધી નાખ્યું બે જગ્યાએ તળિયા દબાણ પીવન છે વાય ઉંચાઈ દબાણ પીટું છે અને મને સંબંધ ખબર છે કે સમોસી પ્રક્રિયા માટે સૂત્ર શું આવે પી ઇન્ટુ વન માઇનસ ગેમાં ઇન્ટુ ટેસ્ટ ટુ ગેમાં બરાબર ચાલો તો આપણે આ જે નિયમ છે એ તળિયા પર લગાડ્યો અને વાય ઉંચાઈ પર લગાડ્યો તો બે જગ્યાએ લગાડતા તળિયા પાસે સૂત્ર શું આવશે પી વન કારણ કે દબાણ છે પીવન આપણે કામ કરીએ હવે ફરીથી લખી દઉં બાજુમાં પેજ પર શું આવ્યું છે ઇન્ટુ વન માઇનસ ગે માં ઇન્ટુ ટી ટી ઝીરો રેસ્ટુ ગેમાં ઇઝ ઇક્વલ ટુ શું આવશે પી ટુ રેસ ટુ વન માઇનસ ગે માં ઇન્ટુ ટી રેસ્ટુ ગેમાં ટી શોધવાનું છે તો કામ કરે ટી જીરો છેદમાં લાવવા દવા દુ છેદમાં લખાશે આ રીતે ટી ની ગેમા ઘાત છેદમાં ટી જીરો ની ગેમાં ઘાત બરાબર શું થશે આ છેદમાં એવું નાના છેદમાં શું પી વન માઇનસ ગેમા ઘાત અને પી ટુ ની વન માઇનસ ગેમા ઘાત તો લખાશે ટી ના છેદમાં ટી જીરો આખાની ગેમાં ઘાત બરાબર શું આવશે અહીંયા પી વન ના છેદમાં પી ટુ આખાની વન માઇનસ ગેમા ઘાત મેઘાત કોમન કરી દીધી હવે કામ કરીએ ટીને શોધવાનું છે તો એના ઉપરથી ઘાત કાઢવી પડે પહેલા તો આપણે કામ કરીએ બંને સાઈડ હું ગેમા ઘાત વડે ભાંગું છું શું કરું છું બંને સાઈડ હું ગેમા ઘાત વડે ભાંગું તો લખાશે આ રીતું આ રીતે લખાશે ગેમા ભાંગે ગેમા થશે વન એટલે શું આવશે અહીંયા ટીના છેદમાં ટી ઝીરો ની વન ઘાત ઇઝ ઇક્વલ ટુ શું આવશે અહીંયા પી વન બાય પી ટુ આને પણ આપણે ગેમા ઘાત વડે ભાંગવું પડે શું આવશે વન માઇનસ ગેમા અપોન ગેમા તો આટલી આપણને ખબર પડી ગઈ હવે ટીના કરતા બનો ટી બરાબર શું આવશે ટી બરાબર આવશે ટી ઝીરો કાઉન્સમાં પી વનના છેદમાં પી ટુ ની વન માઇનસ ગેમા કા ચલો આટલી ગણતરી થઈ હવે મારે આન્સર છે એ ગેમા સ્વરૂપે તો લવાય નહીં જો શું કીધું છે એક પરમાણુ વાયુ શું કીધું છે એક પરમાણુ ગેસ કીધું છે તો એક પરમાણુ વાયુ છે તો એક પરમાણુ વાયુ માટે ગેમાં કેટલો હોય ચાલો સાઈડમાં ગણતરી કરી દઉં તો ગેમા બરાબર શું કોઈ પણ માટે હોય સીપી બાય સીવી ગેમાં શું હોય અને સીપી શું હોય એપ પ્લસ ટુ આર બાય ટુ અને સીવી શું હોય એપ આર બાય ટુ આર બાય ટુ આર બાય ટુ કેન્સલ અને એક પરમાણવી વાયુ છે તો એપ કેટલા હોય એક પરમાણુ વાયુ માટે ત્રણ કેટલા હશે તો પાંચના છેદમાં ત્રણ કેટલો આવે ગેમાં પાંચના છેદમાં ત્રણ ગેમ કિમા મૂકી દઉં કામ કરીએ આપણે આ જે પદ છે નીચે શોધી નાખીએ બાજુમાં વન માઇનસ ગેમાં આપણો ગેમાં શોધવાનું છે તો વન રાખીએ એમને માઇનસ ગેમાં શું આવશે પાંચના છેદમાં ત્રણ અને છેદમાં પાછા છે ગેમાં ચલો આપણે કામ કરીએ લસા લઈ લઈએ ત્રણ ગુણાશે અહીંયા તો શું આવશે ત્રણ માઇનસ પાંચ ખબર એટ લીધો ધોરણ દસની ધોરણ દસ જેવું છે વન માઇનસ ફાઈવ બાય થ્રી છેદમાં ફાઈવ બાય થ્રી ત્રણ નો લસા લો ત્રણ માઇનસ પાંચ એટલે શું થાય માઇનસ ટુ બાય થ્રી છેદમાં ફાઈવ બાય થ્રી લાસ્ટ શું આવશે માઇનસ ટુ બાય થ્રી તો વન માઇનસ ગેમાં આપણને ગેમાં નો આન્સર શું આવશે માઇનસ ટુ બાય થ્રી કિમત મૂકી દઉં માટે લખાશે ટી બરાબર ટી ઝીરો પી વન બાય પી ટુની કેટલી ઘાત માઇનસ ટુ બાય થ્રી ઘાત કેટલી આવશે માઇનસ ટુ બાય થ્રી ઘાત હવે કામ કરીએ સોરી માઇનસ ટુ બાય ફાઈવ આવશે માઇનસ ટુ બાય ફાઈવ આવશે અહીંયાથી ત્રણ ત્રણ ઉઠશે પાંચ વધશે તો આવશે માઇનસ ટુ બાય ફાઈવ સોરી ઉતાવળી એરર બરાબર છે તો જો એ શું આવશે માઇનસ ટુ બાય ફાઈવ હવે કામ કરીએ આ માઇનસ ટુ બાય ફાઈવ ઘાત છે ને એ જાવ તો શું લખાય ટી બરાબર ટી ઝીરો છેદમાં શું લખાશે પી વન બાય પી ટુની ટુ બાય આ તો ખબર પડે ને ધારો કે આમ હોય દસની માઇનસ બે ઘાત અને આપણે નીચે લઈ જાય શું જાય દસની પ્લસ બે ઘાત એના જેવું છે તો આજે આખું પદ છે આખે આખું નીચે લઈ જાવ તો શું લખાશે એને પી વન બાય પી ટુની ટુ બાય ફાઈવ ઘાત હવે એક કામ કરીએ ઘાત અલગ અલગ કરી દઈએ તો શું લખાશે આને ટી ઝીરો એમ રાખીએ આજે ખબર પડે ને પી ક્યાં જાય ઉપર ને પી વન ક્યાં જાય એમ એમને રહેશે ને તો શું લખાશે પી ટુની કેટલી ઘાત લખાય ટુ બાય ફાઈવ ઘાતને પી વનની કેટલી ઘાત લખાય પીવનની ટુ બાય ફાઈવ હાથ તમે ધારો પરથી ભેગા કરી શકો છો જે લોકોને ફાવે ડાયરેક્ટ લખી શકે છે આ તો અમુક લોકોને ખબર ન પડે એટલા માટે મેં આ પ્રમાણે અલગ અલગ ઘાત આપી મેં શું કર્યું આ પીવનની ટુ બાય ફાઈવ ઘાત આપી અને પી ની ટુ બાય ફાઈવ હાથ હશે બેનો અલગ અલગ ઘાત આપી દઉં હવે છેદનો છેદ ક્યાં જાય ઉપર તો પી ટુની ટુ બાય ફાઈવ ઘાત ક્યાં આવશે ઉપર આવશે ટી ઝીરો રાખીએ એમને આ પી ટુની પણ ટુ બાય ફાઈવ હાથ છે અને પીવનની પણ ટુ બાય ફાઇવ હાથ છે તો શું લખીએ એને પી ટુ બાય પી ટુ શું છે તો પી ટુ કેટલું પ્રેશર છે પી ટુ છે પીએ પ્લસ રો જી કાઉસમાં એચ અને બીજી વાત એક નનકડી ભૂલ આપી છે તમને ઘનતા કેટલી આપી રોવન આપી છે તો આપણે રોની જગ્યાએ શું લખવું પડે રોવન લખવું પડશે રોવન આવશે સોરી તો રોવન આવશે બધી જગ્યાએ રોવન આવશે બરાબર પ્રવાહીની ઘર રોવન છે તો રોવન લેવી પડશે તો કામ કરીએ પી કેટલા છે પીએ પ્લસ રો રોવન જી કાઉસમાં એચ માઇનસ વાય અને પી સોરી પી ટુ એટલા છે પીવન કેટલા છે પી એ પ્લસ રોવન જી બંને કિંમત મૂકીએ એટલે આન્સર આવશે તો સાઈડ બીજા પેજ પર લખું છું ટી બરાબર કેટલા આવશે ટી બરાબર આવ્યા ટી ઝીરો પી ટુ બાય પી વનની ટુ બાય ફાઈવ ખાત તો ટી બરાબર આવશે ટી બરાબર આવ્યા ટી ઝીરો કાઉન્સમાં પી ટુ અપોન વનની કેટલી ઘાત ટુ બાય ફાઈ ઘાત માટે ટી ઇઝ ઇક્વલ ટુ ટી ઝીરો પી ટુ કેટલા છે તો હમણાં લીધા હતા આપણે પી એ પ્લસ રો વન જી કાઉસમાં એચ માઇનસ વાય છદમાં પી વન છે પી એ પ્લસ રો જી એચ રો વન જી એચ ને કેટલી ઘાત ટુ બાય ફાઈવ ઘાત તો આ તમારો આન્સર આવી ગયો થોડોક આમ આન્સર જોઈને બીક લાગે પણ દાખલામાં એટલું બધું કાંઈ ખાસ છે નહીં મેં બે કોન્સેપ્ટ યુઝ કર્યા એક તો પરપોટાની અંદરનું દબાણ અને સમોસની પ્રક્રિયા એના પરથી તાપમાન મેં મેળવું છે બાકી બધી મેથેમેટિક્સ કેલ્ક્યુલેશન છે આ સાઈડમાં તો ફરતી કહી દઉં બે કોન્સેપ્ટ યુઝ કર્યા છે એક તો પરપોટો જ્યારે તળીઓ હોય ત્યારે દબાણ કેટલું હતું તો શું તો આવશે પીઆઈ બરાબર પીઓ પ્લસ ટૂટી બાર ટૂટી બાયું પદ અવગડવાનું છે તો સાબિત શું થયું પીઆઈ બરાબર પીઓ તમે અહીંથી પણ લખી શકો સીધું આ કાઢી નાખો તો શું લખાય પીઆઈ બરાબર પીઓ તો પરપોટાની બહાર કેટલું દબાણ લાગે તો પરપોટાની બહાર બે વસ્તુ દબાણ લગાડે એક તો ઉપરની હવાનું ઉપરનું પ્રવાહ તો જ્યારે પરપોટો એચ ઊંડાયા હોય તો કેટલું દબાણ લાગશે પીવન બરાબર લાગશે સોરી પી પીઆઈ બરાબર થાય પીવન આપણે પીવન ધાર્યું છે તો પીઆઈ બરાબર પીવન પીઓ બરાબર શું આવશે પીએ પ્લસ રોજી રોવનજીએ બરાબર તો આ પીવન મળી ગયું જયારે પરપોટો જેમ જેમ ઉપર આવશે એમ દબાણ ઘટતું જાય કોના કારણે ઉપરના લિક્વિડના કારણે તો હવે પણ પાછું જ્યારે પરપોટો વાય ઉંડાયો હોય સોરી પરપોટો જ્યારે તળિયાથી વાય ઉંચાઈ આવે ધારો કે ત્યારે એની અંદરનું દબાણ પીટું છે અમે કીધું તો લખાઈશું પીટું બરાબર પીઓ પ્લસ ટુ ટી બહાર આમાં ફરતી તમે તૂટીએ બાયને ઉગણી નાખો છો શું થશે પી બરાબર પીવો તો આ સમયે અંદરનું દબાણ અને પરપોટાની બહારનું દબાણ કેવું થાય સરખું થાય કારણ કે આપણે પૃષ્ઠાણ ઉગડવાનું કીધું છે તો પીટુ બરાબર પીવો થયું હવે પીવો શું હશે તો કે પરપોટા પર કોણ બહારથી દબાણ લગાડે તો બે વસ્તુ લગાડે એક તો હવા લગાડે છે અને એક ઉપરનું લિક્વિડ લગાડે છે આખી હાઈટ લિક્વિડની કેપિટલ એચ છે એમાંથી પરપોટો વાય ઉંચાઈ ઉપર આવ્યો તો વધશે કેટલી ઉપર હાઈટ એચ માઇનસ વાય તો હવે જે પરપોટો છે એના પર બે કોણ દબાણ લગાડશે તો પીએ પ્લસ એચ માઇનસ વાય ઊંચાઈનું લિક્વિડ તો શું આવશે પી ટુ બરાબર પી એ પ્લસ રોવનજી એચ માઇનસ વાય તો મને પીવન પી મળી ગયા બંને સ્થાન માટે અંદરના દબાણ મળી ગયા આપણે યુઝ કર્યો ફ્લુડ મિકેનિક્સનો અને મને કીધું છે કે પરપોટો છે એ પ્રવાહી જોડે કોઈ પ્રક્રિયા કરતો નથી એટલા માટે મેં સમોસની પ્રક્રિયા છે અને સમોસની પ્રક્રિયા માટે શું લખાય સંબંધ આ છે દબાણ અને તાપમાન માટે પીની વન માઇનસ ગેમાં ઘાત ઇન્ટુ ટીની ગેમાં ઘાત બરાબર અચળ તો પહેલાં આપણે તળિયા માટે અને ઊંચાઈ માટે બે જગ્યાએ સમોસની પ્રક્રિયાનું સમીકરણ વાપર્યું તળિયા માટે દબાણ પીવન તાપમાન ટી ઝીરો ઉંચાઈ માટે વાય ઉંચાઈ માટે દબાણ પી ટુ અને તાપમાન ધારો કે ટી છે ટી શોધવાનું છે પછી સિમ્પલ મેથેમેટિક્સ યુઝ કરો આપણે આ જે ટી વાળા પદ છે ને ભેગા કર્યા પી વાળા પદને ભેગા કર્યા અને પછી એમાં ઘાત કોમન કરી દીધી ને ગેમાં ઘાતને ને વન માઇનસ ગેમાં ઘાત પછી આપણે ટી શોધવા માટે ઉપર ઘાત છે ગેમા તો પેલા ટીની ગેમા ઘાત ટીની ગેમા ઘર ઘટાડવી પડે એના માટે આપણે મેં ગેમાં વડે ભાંગા હવે ગેમાં વડે ભાંગતા શું થશે બે બાજુ ગેમાં વડે ભાંગા તો શું સાબિત થયું ટી બાય ટી ઝીરો બરાબર પી વન બાય બી ટુની વન માઇનસ ગેમાં આપો ને ઘાત ટી ને કરતા બનાવ્યા ટી ઝીરો કાવશો પી વન બાય બી ટુ ઇન્ટુ વન માઇનસ ગેમા બાય ગેમા હવે કિંમત રકમ નથી આપી પણ મને એવું કીધું છે વાયુ છે એક પરમાણુએ છે તો એક પરમાણુ માટે એ બરાબર ત્રણ અને ની કિંમત આવશે ફાઈવ બાય થ્રી અને માઇનસ કિંમત આવશે ટુ બાય ફાઈવ તો અહીંયા કેટલી આવશે ટી બરાબર ટી જીરો બાય ટુ ની માઇનસ ટુ બાય ફાઈવ ઘાત તમે આનું એક્ઝેટલી ઉલટું કરી શકો સીધો આ સ્ટેપ આવી શકે બરાબર આનું ઉલટું કરી નાખો પી વન બાય ની માઇનસ ટુ છે ને લખાય પી ટુ બાય પી વનની તો શું લખાય ને પી ટુ બાય પી ટુ બાય કિંમત મૂકી આગળથી પી ની કિંમત મૂકી દાખલાનો આન્સર આવી ગયો બરાબર દાખલો અહીંયા બીજો દાખલો સોલ્વ થયો છે હજી દાખલો બાકી છે દાખલો સોલ્વ કરીએ ત્રીજો દાખલો કે તેના પર લાગતું ઉત્પ્લાવક બળ શોધો પરપોટા પર કેટલું ઉત્પ્લાવક બળ લાગે શોધવાનું છે શું આવે એનું યાદ કરો શું આવશે જે પદાર્થમાં ડુબાડ્યો છે એની ઘનતા તો ડૂબેલા પદાર્થની ઘનતા જે પ્રવાહી છે સોરી ડૂબેલા પદાર્થની જેમાં ડુબાડ્યો છે એ પ્રવાહીની ઘનતા ઇન્ટુ કદ ડૂબેલું કદ ઇન્ટુ છે આ બધાને ખબર હશે બરાબર રોવી જી સૂતરા શું આવશે સૂતરા રોવી જી પણ એમાં રો શું લેવાનું જે પ્રવાહીની અંદર ડૂબો છે એનું કદ કારણ કે ઉત્પ્લાવક બલ શું થાય જે વિસ્થાપિત પ્રવાહી છે એનું દળ સોરી એનું વજન વજન આટલું હશે રો ઇન્ટુ વી ઈન્ટુ છે રો તો મારે શોધવું શું પડે મને રોવન આ ડુબેલા જે પ્રવાહીમાં ડૂબાયો છે એની ઘર કેટલી આપી રોવન આપી ધારો કે પરપોટાનું કદ છે વી ઇન્ટુ આવશે રો તો આટલું આવશે પણ વી શું છે જો હવે વી પરપોટો જેમ જેમ ઉપર ગતિ કરશે એમ વી અચળ નથી ત્રણેય વસ્તુ અચળ નથી તો પી વી અને ટી ત્રણેય બદલે છે કારણ કે શું છે પ્રક્રિયા સમોષમી છે જો પ્રક્રિયા સમકદ હોત તો વી અચળ રથ જો પ્રક્રિયા સમદાબી હોત તો પી અચલ રત જો પ્રક્રિયા સમતા આપી હોત તો ટી અચલરત પણ એ પ્રક્રિયા સમોષ્મી હોવાના કારણે કદ અચળ નથી તો નીચે તળિયે જેટલું કદ હશે એટલું જ કદ ઉપર હશે નહીં તો એક આપણે કામ કરીએ જ્યારે પરપોટો વાય ઉંચાઈ હોય ત્યારે આપણને તાપમાન ખબર છે ત્યારે આપણને તાપમાન ખબર હોવાના કારણે આપણે કામ કરીએ જ્યારે પરપોટો વાય ઊંચાઈ છે ત્યારે કેટલું ઉત્પાદક બળ લાગે એ શોધી નાખીએ તો કામ કરીએ આપણે બાજુમાં સાઈડમાં આખું દોર દઉં સપોઝ કે આપણે આ પ્રમાણે છેલ્લે દાખલો ગણ્યો હતો કે જ્યારે પરપોટો વાય ઉંચાય હતો ત્યારે દબાણ કેટલું હતું અંદરનું પીટું હતું કેટલું હતું પીટું ધારો કે એનું કદ છે વીટું અથવા વી કેટલું છે વીટુ ચલો તાપમાન કેટલું છે ટી તો આપણને ખબર છે એ તો ખબર છે ને ટી આટલો આપણે શોધ્યું આપણે તો ધારો કે પરપોટો જ્યારે વાય ઊંચાઈએ છે તળિયેથી વાય ઊંચાઈએ છે ત્યારે એનું અંદરનું દબાણ છે પીટું ધારો કે એનું કદ છે વી અને તાપમાન છે ટી હવે મારે શોધવાનું છે વી શું શોધવાનું છે ટૂંકમાં મારે વીટું શોધવાનું છે જો વીટુ મળે તો મારો દાખલો સોલ્વ થઈ જાય ધારો કે કહી દઉં છું એ બી શોધવા માટે મારે ખાલી એક વીની ની જરૂર છે તો મને મને હમણાં ટી ખબર પડી ગઈ ખબર છે ને ટી આપણને ખબર છે તાપમાન કેટલું છે ટી આપણે શોધું આ પી પણ ખબર છે કેટલા છે એચ માઇનસ વાય તો મને દબાણ ખબર છે તાપમાન ખબર છે તો કદ મળે કે ના મળે મળે કયું સૂત્ર આદર્શ વાયુ સમીકરણ તો આદર્શ વાયુ સમીકરણ યુઝ કરીએ આદર્શ વાયુ સમીકરણ શું કહે છે પીવી બરાબર મ્યુ આરટી શું કહે પીવી બરાબર મ્યુ આરટી હવે ન્યૂ કેટલા આપ્યા તો કે આ પરપોટો એન મોલ વાયુ ધરાવે છે તો પરપોટાની અંદરનું મોલ કેટલા આપ્યા છે એન આપ્યા છે આ પી ટુ પી શું આવશે પી આવશે શું આવશે પી કારણ કે આપણે વાય ઊંચાઈની વાત કરીએ છીએ ધાર કે કદ છે વી ટુ એટલે કે વી આપણે કેટલા શોધન છે વી તો એમ વીનું વીજ રાખું છું કદ આપણે વી લઈએ છીએ સિમ્પલ એટલે તમે સમજ પડે તો કદ છે વી દબાણ છે પી અને તાપમાન ટી છે ટી આપણને ઉપર મળી ગયા છે આપણે દાખલો આગળનો ગણો એ અહીંયા યુઝ થઈ જશે તો પી ટુ ઇન્ટુ વી બરાબર મોલ કેટલા આપ્યા એન આપ્યા ઇન્ટુ આર ઇન્ટુ ટી આપ ઉપરથી મૂકી દેશું અને પરથી કોને કરતો બનાવીએ વીને તો વી બરાબર શું આવશે એન આર ટી બાય પી શું આવશે એનઆરટી બાય પી ટુ તો મને કદ મળી ગયું કદ કેટલું આવશે વાય ઉંચાઈ એનઆરટી બાય પી હવે તમે ઘણા કેસર આપણે તળિયાએ કેમનો ઉપલાવ બળ શોધું અરે ભાઈ તમે ઉપલાવ બળ ગમીને શોધો સરખો જ આન્સર આવશે બરાબર છે નીચે તમારે કદ શોધવું પડે કે ઉપર કદ શો શોધવું પડે બધું સરખું થવાનું છે આગળ વધીએ તો કદ કેટલું મળશે વી બરાબર એનઆરટી વાય પી ટુ ચલો હવે એક કામ કરીએ કદની કિંમત અહીંયા મૂકી દો તો મારો આન્સર આવી જાય કેટલો આવશે Fb बराबर બરાબર શું થાય ડૂબેલું પ્રવાહીની કચ જે પ્રવાહીમાં ડૂબેલો છે એની ઘનતા રોવન ઇન્ટુ ક આખે આખો પરપોટો ડૂબેલો છે ટૂંકમાં ઇન્ટુ વી ઇન્ટુ સોરે જી આવશે શું આવશે જી રોવી જી અરે ભૂલ પડી રોવી જી બરાબર જી આ ઇન્ટુ જી થશે આ તો મૂકી દઈએ કિંમત એફ માટે એફ કેટલા આવશે એફ બરાબર આવશે રોવન એમને એમ રાખીએ એન આર વીન જગ્યાએ શું મૂકી દઉં એન આર બાય ઇનટુ જી આમાં કેટલી વસ્તુ અચળ છે તો કે રોવન અચળ છે એન અચળ છે આર અચળ છે ટી અચળ નથી ટી તો આપણે જો ઉપર શોધા છે એ મૂકશું ઇન્ટુ જી અમને રાખીએ છીટુ તો લખાજો શું આને રોવન એનઆરજી શું થશે રોવન એનઆરજી ઇન્ટુ ટી બાય પી ટુ તો ટી બાય પી ની કિંમત મૂકલો દાખલો મારો સોલ્વ થઈ જાય આપણે કામ કરીએ લખી દો માટે એફ બી શું કહેવાય ઉત્પ્લવ બળ લાગશે એફ બી બરાબર એન આર જી રોવન ઇન્ટુ ટી બાય પી મૂકીએ તો આગળનું પદ એકલું આખું અચળશે એનઆર જી રોવન મૂકી દો ટીમાં ટી શું આવશે ટી આપણે શોધા ટી શું આવશે ટી ઝીરો ઇન્ટુ અહીંયા આવશે પીએ પ્લસ રો જી એચ માઇનસ વાય અને ટુ બાય ફાઈવ આપી દઉં એકલાને છેદમાં પીએ પ્લસ રો જી એચની ટુ બાય ફાઈવ ઘાત આટલું આપણે તાપમાન હમણાં શોધ્યું હતું આજે ટી છે અહીંયાથી આ તો હજી તાપમાનની કિંમત મૂકી છેદમાં શું આવશે છેદમાં

એન આર જી રો વન ટી ઝીરો આટલું અચળ થઈ ગયું અને કેટલી ઘાત છે ઉપર જો પી એ પ્લસ રો વન જી એચ માઇનસ વાયની ઉપર ટુ બાય ફાઈવ ઘાત છે ધારો તમે એક સ્ટેપ આંસર લખી શકો છો એથી તે પણ થોડુંક હું એક સ્ટેપ લખીને સમજાવું એટલે કોઈને ભૂલ પડે નહીં અને આ જો આ પદ ક્યાં છે તો આ મોટો છેદ આ છે મોટા છેદની ઉપરનો છેદ ક્યાં આવે નીચે તો આ જે પદ છે આ પદ એ ક્યાં આવશે નીચે તો શું લખાશે અહીંયા પી એ પ્લસ રો વનજી એચ કેટલી ઘાત ટુ બાય ફાઈવ ઘાતને આપદ તો છેદમાં છેદ એટલે કેટલું આવશે ઇન્ટુ પીએ પ્લસ રો વનજી એચ માઇનસ વાય આવ જુઓ ઉપરનું પદ અને આપદ જો લગભગ સરખું છે આ ઘાત કેટલી જાણી ટુ બાય ફાઈવ ઉપર લખી દઉં એટલે તમને વ્યવસ્થા સમજાય તો અહીંયા ઘાત છે ટુ બાય ફાઈવ અહીંયા કેટલી ઘાત છે એક ઘાત સમજો આપદનું કંઈ નહીં થઈ શકે પણ આપદનો જે વહીવટ થઈ શકે જો આપદ જે છે આપદ એની ઉપર ઘાત છે ટુ બાય ફાઈવ નીચે ઘાત છે એક ઘાત કેટલી છે એક ઘાત તો ચાલો મોટી ઘાત કઈ છે બે ભાંગ્યા પાંચ મોટા કહેવાય કે એક મોટા કહેવાય અરે ભાઈ બે ભાંગા પાંચના કેટલા કહેવાય હું ઘણી કેપિટલ એક્સ ધારી સમજવા માટે તો છેલ્લે આવું થયું એક્સની ટુ બાય ફાઈવ ઘાત નીચે કેટલા છે એક્સની એક ઘાત બરાબર ને હવે એક્સની ટુ બાય ફાઈવ ઘાતને શું કહેવાય પોઈન્ટ ચાર શું થાય પોઈન્ટ ચાર તો પોઈન્ટ ચાર ક્યાં આવશે નીચે શું થાય Ne, 4 ne, chye, chye. Vicharoh, toh, chedma, ne, 1 એક્સની એક માઇનસ પોઈન્ટ ચાર ઘાત વધશે કેટલી વનઅપોન એક્સની પોઈન્ટ છ ઘાત કેટલી વધે પોઈન્ટ છ ને પોઈન્ટ છ ઘાતને શું કહેવાય થ્રી બાય શું કહેવાય થ્રી બાય ફાઇવ આજે મોટા પદ જે છે એમ ખબર ન પડે તો આમ વિચારો કે ટુ બાય ફાઈવ ક્યાં આવે નીચે તો શું લખાશે આને એકના છેદમાં એક્સની વન માઇનસ ટુ બાય ઘાત લસા લ્યો હવે વન માઇનસ ટુ બાય એટલે પાંચ એક પાંચ પાંચ માઇનસ શું થશે થ્રી બાય આ જ આન્સર આવવાનું છે તો આપણે એક કામ કરીએ આજે એકનું એક પદ છે કે જેની અલગ અલગ ઘાત છે અને આપણે એક ઘાતમાં લખી નાખીએ તો આજે ટુ બાય ફાઈવ ઘાત નાની છે એટલે આપણે એને નીચે લાવીએ તો શું થશે ટુ બાય ફાઈ માઇનસ વન શું થશે અહીંયા ટુ બાય ફાઈ માઇનસ વન તો ટુ બાય ફાઈવ માઇનસ વનનો આન્સર સોરી વન માઇનસ ટુ બાય ફાઈવ અને વન માઇનસ ટુ બાય ફાઈવનો આન્સર કેટલો આવશે થ્રી બાય ફાઈવ તો છેલ્લો આન્સ શું લખાશે માટે એફ બી કેટલું બધું પ્લગ બળ લાગશે અહીંયા આવશે એન આર જી રો વન ટી ઝીરો અને છેદમાં શું આવશે પી એ પ્લસ રો વન જી એચની કેટલી ઘાત ટુ બાય ફાઈવ ઘાત ઇન્ટુ આની જોડે ગુણાકારમાં આવશે પી એ પ્લસ રો વન જી

પ્લસ રો વન જી એચ માઇનસ વાય આખાની થ્રી બાય તમારો આન્સર આવી ગયો હજી આનું લખવું હોય ઓપ્શનમાં ધારો કે આ પ્રમાણે આપવું હોય તો આમ પણ લખી શકાય એફ બરાબર એન ટી ઝીરો રો વન જી છેદમાં પ્લસ રો વન જી એચનો વર્ગ ગુણ્યા પીએ પ્લસ રો વનજી એચ માઇનસ વાય આખાનો ઘન અને એની શું આવશે પંચમૂળ વન બાય ફાઈ તો આ તમારો આન્સર આવી ગયો આન્સર જોવામાં બહુ અઘરો લાગે છે પણ દાખલો એટલો બધો અઘરો નથી બરાબર છે તો આ પ્રમાણે દાખલો શું કર્યું ઉત્લાવક બળ તો ઉત્તલાવ બળની થિયરી ખબર હોય છે તો દાખલો આપણે ઉત્પલાવક બળ કોને કહેવાય તો જે એમાં ડૂબેલો છે એની ઘનતા ઇન્ટુ કેટલું કચ ડૂબેલું છે એ વી ઈન્ટુ જી તો મને રોવન રોવન જી તો આપી દીધા પણ મને વી આપ્યું નથી તો રોવન ઇન્ટુ જી આપણે સાઈડમાં કાઢીએ શોધું પડે વી તો તમે વી ગમીને શોધી શકો છો ધારો કે વાય ઊંડાઈ આપણે વાય ઉંચાઈ પરપોટા તળેથી વાય ઉંચાઈ જાય ને દબાણ પીટું આપણને ખબર છે તાપમાન ટી ખબર છે સપોઝ કે ના કદ છે તો મારે વી શોધવું છે તો દબાણ અને તાપમાન પરથી કદ કઈ રીતે મળે તો કે જયારે બે વસ્તુ આપી હોય તો ત્રીજી વસ્તુ કઈ રીતે મળે છે આદર્શ વાયુ સમીકરણ પરથી તો પીવી બરાબર મ્યુ આટી હવે ધારો કે આપણે દબાણ કેટલું લીધું છે પીટું કદ વી રાખીએ મ્યુ તમને મોલ આપ્યા એન આ તાપમાન ટી ઉપરથી આપણે શોધેલું છે આ ટી થોડું વિચિત્ર દેખાય છે એ ટી ની કિંમત કરતા તમારે ટી અને પી ની કિંમત વી સાથેશો એફ બી માં તમારો આન્સર આવી જશે આ રીતે આન્સર આવશે બરાબર છે થોડોક અટપટો આન્સર છે પણ આન્સર દાખલો થોડોક સારો દાખલો હતો બરાબર છે બે ચેપ્ટર અહીંયા મિક્સ કર્યા હતા એક ચેપ્ટર છે ફ્લુઇડ મિકેનિક્સ અને એક ચેપ્ટર છે તમારી સમોષ્મી પ્રક્રિયા એટલે કે થર્મો ડાયનેમિક્સ

જેમાં તમને એક પ્રોસેસ આપેલી છે પ્રક્રિયા જાય છે આઈથી એફ સુધી પ્રક્રિયા થી એફ સુધી થાય છે બે અલગ અલગ માર્ગે થાય છે એક છે આઈ એફ અને એક છે આઈબીએફ અને પછી એફથી આઈ તરફ પાછી આવે છે બરાબર છે એક તો આઈ પ્રોસેસ થઈ પછી બીજી થઈ આઈબીએફ અને પછી એફ માર્ગે પાછી આવે સોરી એફથી આઈ માર્ગે પાછી આવે છે હવે જો તમને શું કીધું છે પ્રક્રિયા આઈ એ એફ માટે ટૂંકમાં આના માટે પ્રક્રિયા આઈ એફ માટે શું કહે છે આ પી અહીંયા લખેલું છે ક્યુ પચાસ છે ટૂંકમાં આ જે પ્રોસેસ એના માટે ક્યુ પચાસ છે એ ધન છે અને કાર્ય પણ ધન છે કારણ કે કદ વધે છે અને ક્યુ કેમ ધન છે તાપમાનનો વધારો થતો હોય એટલે લખીને જે લખી દઉં આઈ એફ પ્રોસેસ માટે શું લખાય બોલો ક્યુ કેટલા આપ્યા પચાસ જૂ લે આપ્યા છે ક્યુ પચાસ જૂ આપ્યા છે ઓકે કાર્ય કેટલું આપ્યું વીસ જૂન આપ્યું કેટલું આપ્યું વીસ જૂન તો આના પરથી તમને ડેલ્ટા ઇન્ટરનલ મળે કે ના મળે મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધું હતું કે જ્યારે એકની એક પ્રોસેસ અલગ અલગ માર્ગે થતી હોય તેના માટે ડેલ્ટા ઇન્ટરનલ કેવું હોય સરખું તો તમને ઘણા દાખલાઓ ગણાવ્યા છે અને ફરતી પાછળનો નવો ભાઈ રિવિઝન થાય છે તો ચલો જોઈ લઈએ હવે સૂત્રો લખ્યા વગર આપણે લખવાનું છે ક્યુ બરાબર શું થાય ડબલ્યુ પ્લસ ડેલ્ટા ઇન્ટરનલ ક્યુ એવા પચાસ ડબલ્યુ છે વીસ તો ડેલ્ટા ઇન્ટરનલ કેટલો છે પ્લસ ત્રીસ કેટલો છે પ્લસ ત્રીસ જો મતલબ શું થાય કે હું આઈથી એપ તરફ જાઉં તો મારી આંતરિક ઉર્જા ત્રીસ વધશે તો આંતરિક ઉર્જા વધારે ક્યાં હશે આઈ પાસે હોય કે એપ પાસે હશે અરે ભાઈ આઈથી એપ જતાં આઈથી એફ તમે કોઈ પણ માર્ગે જો આમ જાઓ કામ જાઓ ટૂંકમાં કોઈ પણ માર્ગે જાઓ આઈથી એપ જતાં આંતરિક ઉર્જા એપ પાસે ત્રીસ જેટલી વધારે છે અહીંયા દસ હોય તો એ ચાલીસ છે વીસ છે તો અહીંયા સાઈઠ વીસ છે તો અહીંયા કેટલી થશે પચાસ એ પ્રમાણે અહીંયા ત્રીસ વધારે છે અહીંયા ઝીરો હોય તો એ ત્રીસ છે સમજ પડે કે નહીં પડતી ચલો આગળ વધીએ પ્રક્રિયા આઈબીએફ માટે ટૂંકમાં આજે છે પ્રોસેસ આ આઈબીએફ આ જે ઊંધી પ્રોસેસ છે આના માટે થાય છે એક્ઝેક્ટલી ક્યાં એફ બી આઈ થાય છે પણ તમને કીધું છે પ્રક્રિયા આઈ બી એફ માટે ક્યુ કેટલા પાત્રી પાત્ર ચલો એના માટે બીજું કોઈ વસ્તુ આપી નથી કે કેટલું કાર્ય થાય છે હવે આપણે ક્વેશ્ચન વાંચે તો પ્રક્રિયા એફઆઈ માટે ટૂંકમાં કયા થશે એફ એટલે આ છે ને એફઆઈ આ પ્રોસેસ છે એફઆઈ આ તો પ્રક્રિયા એફઆઈ માટે ક્યુ કેટલા છે એ શોધવાના છે આગળ લખે છે પ્રક્રિયા એફઆઈ માટે કાર્ય તમને આપી દીધું તો દાખલો એને પતી જાય જુઓ તમારે શું શું છે એફઆઈ પ્રક્રિયા માટે તો એફઆઈ પ્રક્રિયા માટે કાર્ય કેટલું આપ્યું

તાપમાન વધશે દબાણ અચળ છે ટૂંકમાં આ પ્રોસેસમાં પણ તાપમાન વધશે અને આ પ્રોસેસમાં પણ તાપમાન વધશે ટૂંકમાં એફ પાસે તાપમાન વધારે હોવાથી એફ પાસે આંતરિક ઊર્જા વધારે છે ટૂંકમાં હું આઈ થી એફ તરફ જાઉં તો આંતરિક ઊર્જામાં ત્રીસ જેટલો વધારો થશે અને જો હું એફ થી આઈ તરફ આવું તો આંતરિક ઊર્જામાં ત્રીસ જેટલો ઘટાડો થશે તો લખાઈશું એફ પ્રક્રિયા માટે કાર્ય કેટલું આપ્યું માઇનસ ત્રીસ જૂલ તો ડેલ્ટા ઇન્ટરનલ કેટલું આવશે પ્લસ ત્રીસ જૂલ માઇનસ ત્રીસ જૂલ હવે જુઓ આઈથી એપ તરફ જતા ડેલ્ટા ઇન્ટરનલ આવે પ્લસ ત્રિજુલથી ઊંધું એફથી આઈ તરફ આવતા આંતરિક ઓજાનો ફેરફાર આવશે માઇનસ ત્રિજૂલ હજી ખબર ન પડે સમજી લોકે અહીંયા આઈ પોઈન્ટ છે અહીંયા એફ પોઈન્ટ છે આ પ્રોસેસ શું કહે ઉપરની પ્રોસેસ કે આઈથી એપ તરફ જતા આંતરિક ઓજા ત્રીસ વધે માનો કે અહીંયા આંતરિક ઓજા ઝીરો છે સમજો ઝીરો ધારો કે દસ છે કેટલી છે દસ દસ આઈથી એપ તરફ જતા આંતરિક ઓજા ત્રીસ હોય ત્રીસ વધ્યું કેટલી થાય ચાલીસ થાય હું તમને એમ કહું છું તમે આઈથી એપ તરફ જશો તો આંતરિક ઉર્જા દસમાંથી થઈ ગઈ ચાલીસ ત્રીસથી ઊંધું કરો થી આઈ તરફ આવો તો આંતરિક ઉર્જા વધે ઘટે ઘટે તો શું આવશે દસ માઇનસ ચાલીસ શું આવશે માઇનસ ત્રીસ તો આ કદાચ બધાને ખબર પડી ગઈ છે તો આપણે શોધવાનું છે એફઆઈ પ્રક્રિયા માટે ક્યુ ચલો ક્યુ તો આરામથી મળી જાય ક્યુ બરાબર શું આવશે ક્યુ બરાબર ડબલ્યુ પ્લસ ડેલ્ટા ઇ ઇન્ટરનલ તો ક્યુ બરાબર શું આવે ડબલ્યુ કેટલા આપે માઇનસ તેર માઇનસ ત્રીસ શું થાય ક્યુ બરાબર માઇનસ તેતાલીસ ચોલ આટલી ઉષ્મા નો વિનિમય થશે માઇનસમાં એટલે શું થાય વાયુ પોતે ઉષ્મા ગુમાવશે તો એપથી આઈ તરફ આવતા આંતરિક ઉર્જા ઘટે છે કાર્ય ઘટ્યું સોરી કદ ઘટ્યું એટલે કાર્ય પણ ઋણ આવશે તો આંતરિક ઉર્જા સોરી ઉષ્માનો વિનિમય થશે કુલ માઇનસ તેતાલીસ ઝૂલ તો દાખલો સારો હતો આ કોલક ખબર પડવી જોઈએ કે આઈથી એપ તરફ જતાં આંતરિક ઊર્જા પ્લસ ત્રીસ આવે તો એનાથી ઊંધું એપથી આઈ તરફ આવતા પોઈન્ટ બે એકને એક જ છે પણ પ્રારંભિક પ્રારંભિકને અંતિમ બિંદુ હવે આમ આ પહેલાં પ્રારંભિક બિંદુ હતું આ અંતિમ બિંદુ હતું

બરાબર છે તો આવા દાખલામાં ધ્યાન રાખવું કે પ્રોસેસમાં જ્યારે તમે માર્ગ બદલો તો એનો આંતરિક ઉર્જા પર ફરક ના પડે પણ જ્યારે પ્રારંભિક અંતિમ બિંદુ ફરક ઉલટા કરી નાખો તો આંતરિક એક માટે ઋણ થાય બરાબર એ પ્રમાણે એનો ફેરફાર પણ પ્લસ થાય તો દાખલો અહીંયા સોલ્વ થાય છે બરાબર નેક્સ્ટ આગળ વધીએ નેક્સ્ટ દાખલો છે એ ઈ બે હજાર ટૂંકમાં જી બે હજાર નવ એવું ગણી શકો તમે જો શું છે તમને પી વિરુદ્ધ ટી નો અલગ આપ્યો ધ્યાનથી જુઓ કોનો અલગ છે પી વિરુદ્ધ પી છે પાસ્કલમાં ગુણ્યા દસની પાંચ ઘાત છે અને ટી છે કેલ્વિન બરાબર છે તો પી વિરુદ્ધ ટીનો અળખ આપેલો છે આગળ લખે છે હિલિયમ વાયુ માટે એથી બી પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય મેળવો ડીથી એ પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય મેળવો અને ચક્રિય પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય મેળવો ટૂંકમાં બધી પ્રોસેસનું કાર્ય માંગ્યું છે અને હિલિયમ જે વાયુ છે એનો જથ્થો બે મોલ લેવાનું કીધું છે હવે ઘણાના મનમાં આવે કે દાખલો ઇઝી છે દાખલો ઇઝી જ છે પણ અલગ રીતે કરવો પડશે ઘણાના મનમાં એમાં આવશે કે ચક્રિય પ્રોસેસ છે એટલે ચક્રીય પ્રોસેસના બંધ ગાળા વડે ઘેરાતું ક્ષેત્રફળ કાર્ય આપે એ વાત સાચી છે એ વિચાર સાચો છે પણ ક્યારે પી વિરુદ્ધ વિનો આલેખ આપે તો અહીંયા પી વિરુદ્ધ વિનો આલેખ નથી તમને એવું કીધું છે પી વિરુદ્ધ વી ના આલેખ વડે વી અક્ષ પર ઘેરાતું ક્ષેત્રફળ કાર્ય આપે અથવા ચક્રિય પ્રજમાં બંધ ગાળો બને પણ પી વિરુદ્ધ વી નો આલેખ હોવો જોઈએ એ કોનો આલેખ છે પી વિરુદ્ધ ટીનો આલેખ છે તો પી વિરુદ્ધ ટી ના આલેખ માટે તમે કદાચ ચોરસ દોરી નાખો અને ચોરસ લંબચોરસ જે બને એ તમે એનો આલેખનો ક્ષેત્રફળ ફાઇન કરી નાખો તો દાખલામાં પાંચ માર્ક જાય બરાબર ચાર માર્ક મળે નહીં કારણ શું એનું કારણ કે તમને આલેખ કોનો આપ્યો છે પી વિરુદ્ધ ટીનો તો આપણે દાખલો ગણીએ એક દાખલો લેશો આવું એટલે બધા દાખલામાં જેટલા બી આની જેવા દાખલા પૂછાય એ તમને આરામથી આવડી જશે આપણે દાખલો સ્ટાર્ટ કરીએ તમને વી વિરુદ્ધ ટીનો આલેખ આપ્યો હોય તો પણ તમને દાખલો હેન્ડલ કરતા આવડવો જોઈએ દાખલો ગણીએ આપણે તો આવા દાખલામાં શું કરવાનું જ્યારે ભલે ચક્રિય પ્રોસેસ હોય ચક્રીય પ્રોસેસનો ફાયદો ક્યારે થાય પી વિરુદ્ધ વીનો આલેખ આપે તો કે આપણે બંધ ગાળો બનાવશું અને એનો આલેખ નું ક્ષેત્રફળ શોધી નાખીએ તો દાખલો સોલ્વ થાય તો દાખલો બે રીતે સોલ્વ થાય એક તો તમે જ્યાં પી વિરુદ્ધ ટીનો આલેખ આપેલો છે એને તમે કન્વર્ટ કરી નાખો પી વિરુદ્ધ વી ના આલેખમાં પછી ગાળો બનાવીને ક્ષેત્ર પર શોધ નાખો તો આન્સર મળે એના કરતાં બેટર એ છે કે આપણે પી વિરુદ ટીના આલેખ પરથી દાખલો કઈ રીતે ગણી શકાય કાર્ય કેમ શોધી શકાય એ શોધી નાખીએ આપણે એના માટે શું કરવાનું આજે અલગ અલગ પ્રોસેસ છે ચારે ચાર એથી બી બીથી સી સીથી ડીને ટીથી એ ચારે ચાર પ્રોસેસ માટે આપણે અલગ અલગ કાર્ય શોધશું અને ચારે ચારનો સરવાળો કરશું તો શું મળશે મને ચક્રિય પ્રોસેસમાં કેટલું કાર્ય થાય છે એ શોધીએ તો આપણે કામ કરીએ ચારે ચાર પ્રોસેસ જે છે એ બી એ બી બીસી સીડી અને ડી એના માટે અલગ અલગ કાર્ય શોધી આપણે કંઈક વન બાય વન જઈએ તો પહેલા પ્રોસેસ લઈએ એ હતી એ બી ચલો એથી બી પ્રોસેસ ચલો એથી બી તો પહેલા ફાઇન કરો કે એથી બી પ્રોસેસ છે કંઈ કારણ કે કાર્ય અને ઉષ્મા કોના પર ડિપેન્ડ કરે પ્રોસેસના પ્રકાર પર તો જોઈએ આપણે આપણે કાર્ય શોધવાનું છે તો આપણે કાર્ય પર જ ફોકસ કરશું તો એથી બી જે પ્રક્રિયા છે કોનો અલગ છે પીવી રૂટીનો તો આડી લાઈન શું થાય ટૂંકમાં આડી લાઈન માટે દબાણ કેવું રહેશે અચળ રહેશે કેવું રહેશે અચળ રહેશે તો આ કઈ પ્રોસેસ થાય એ બી થશે સમદાબી પ્રક્રિયા શું થાય સમદાબી પ્રક્રિયા

તો બી પાસે તાપમાન કેલું છે તો ચોખ્ખું દેખાય છે બી પાસે તાપન કેલું છે પાંચસો કેવું કેટલું છે પાંચસો અને એ પાસે તાપમાન કેટલું છે પ્રોસેસ સ્ટાર્ટ થઈ એથી અંત પામી બી પાસે તો બીનું તાપમાન અંતિમ પાંચસો અને એનું તાપમાન પર ત્રણસો તો શું આવશે અહીંયા પાંચસો માઇનસ ત્રણસો કેટલા આવશે બસો બસો ગુણ્યા ટુઆર શું આવશે માટે ડબ્લ્યુ એ બીમાં કેટલું થાય પ્લસ પ્લસ જ થશે કારણ કે દબાણ અચળ છે તાપમાન વધે છે તો કદ વધતું જશે કારણ કે દબાણ લખાઈશું વી પ્રપોશનલ ટુટી તાપમાન વધે તો કદ વધે અને કદ વધે તો કાર્ય ધન થાય આપણને ખબર છે તો પાંચસો માઇનસ ત્રણ જો થશે બસો બસો ગુણ્યા બે તો શું હશે પ્લસ ચારસો આ

પેલા ફાઇન્ડ કરવું પડે કે બીથી સી પ્રોસેસ કઈ છે ઘણા શું કરે ઊભી લાઇન દેખ દેખેલે કાર્ય ઝીરો મૂકે અરે બાઇક કંઈક અહીંયા વી હોવું જોઈએ અચળ કદ હોય તો કાર્ય ઝીરો થાય આ તો કઈ છે જો ઊભી લાઈન છે અને નીચે કોણે આપ્યું તાપમાન તો શું થશે બીથી સી પ્રક્રિયા કઈ થાય સમતાપી શું થાય સમતાપી બીથી સી પ્રક્રિયા સમતાપી છે એના માટે તાપમાન કીધું છે પાંચસો કિલોની અચળ રહી છે તો સમતાપી પ્રક્રિયા માટે કાર્ય કીધે મળશે વિચારો સમતાપી પ્રક્રિયા માટે કાર્ય યાદ કરો સૂત્ર શું આવે ડબલ્યુ બરાબર શું આવશે મ્યુઆરટી ln v2 by v1 શું so, આવશે ln v2 by v1 તો આ બધાને ખબર છે μ rt ln v2 by v1 પરથી કાર્ય મળે પણ જુઓ અહીંયા તમને v2 આપ્યું કે નથી આપ્યું નથી આપ્યું અહીં શું આપ્યું દબાણ આપ્યું છે b માટે દબાણ કેટલું છે 2 તો પ્રારંભિક દબાણ થશે 2 c છે અંતિમ પોઈન્ટ તો c માટે દબાણ થશે 1 તો મને કદ નથી આપ્યું પણ શું આપ્યું દબાણ આપ્યું તો તમને યાદ કરો મે સૂત્ર લખાવેલું છે v2 by v1 શું થાય સમતાપી પ્રક્રિયા માટે લખાઈશું pv બરાબર અચળ t બરાબર અચળ લખાય પી બરાબર પી વન બાય પી ટુ શું આવશે મ્યુ આરટી એલ એન પી વન બાય પી ટુ તો આપણે આ કાર્ય જે છે એ આના પરથી ફાઇન્ડ કરવું પડશે ચલો આગળ વધીએ માટે ડબલ્યુ બરાબર શું આવશે જો અહીંયા અમે ખબર પડી છે કે આ જે પ્રોસેસ છે એ કઈ છે બીથી સી બીથી સી જે પ્રોસેસ છે એ કઈ છે સમતાપી છે સમતાપી પ્રક્રિયામાં દબાણ ઘટે છે ઘટે છે ને દબાણ પેલા બે તો થઈ ગયું એક દબાણ ઘટે છે તો કદ વધતું હશે જો કદ વધતું હોય તો પ્રોસેસમાં કાર્ય કેવું મળે ધન મળે તો એમ તમે કહી શકો છો વી પ્રપોર્શન ટુ વન અપોઈન્ટ પી પર આપણે કિંમત મૂકીએ મ્યુ કેટલા છે બે મોલ છે ઇન્ટુ આર રાખીએ આર એમને ઇન્ટુ ટી તો આ જે પ્રોસેસ થઈ કયા તાપમાન થાય તો જો કયા તાપમાન થાય પાંચસો કેવી તાપમાન ક્યાં થઈ પાંચસો કેલ્વિન તો ભૂલ કરવી નહીં થી સી જે પ્રોસેસ થાય એ કયા તાપમાન થાય છે પાંચસો તો ટી કેટલા આવશે મ્યુ બે મોલ રાખા ટી તો પ્રોસેસ જે થાય છે એ કયા તાપમાન થાય પાંચસો કેલવીને તો આપણે વિંદુ આવશે પાંચસો ઇન્ટુ એલ એન પીવન બાય પીટુ અહીંયા ભૂલ કરવાની નહીં પીવન બાય બી ટુ મૂકવાના પીવન શું છે પ્રારંભિક દબાણ પી શું છે અંતિમ દબાણ વી ટુ શું છે અંતિમ વન છે પ્રારંભિક કદ આપણે પીવન બાય પીટુની ની વાત કરીએ તો વન આવશે અંતિમ સોરી પ્રારંભિક દબાણ છેદમાં અંતિમ દબાણ તો પ્રારંભિક દબાણ શું હતું તો પ્રારંભિક દબાણ કોની પાસે બી પાસે આવશે સ્ટાર્ટ થઈ છે તો બી પાસે દબાણ છે બે તો આવશે બે ના છેદમાં પી ટુ પાસે દબાણ પી ટુ શું આવશે તો કેટલે સી પોઈન્ટ સી પાસે દબાણ છે એક તો આવશે બે ના છેદમાં બે ના છેદમાં એક તો શું થશે એલ એન ટુ બાય વન તો આન્સર આવશે ડબ્લ્યુ ઇઝ ઇક્વલ ટુ પાંચસો ગુણ્યા બે થશે હજાર હજાર આર ઇન્ટુ એલ એન ટુ શું આવશે એલ એન ટુ હવે આજે બારમામાં છે એને ખબર છે એલ એન ટુ ની કિંમત શું થાય જે લોકો અગિયારમાં છે ને યાદ રાખવું એલ એન ટુ ની કિંમત થશે એલ એન ટુ જો લોક ટુ નથી લોગ એટલે લોક ટેન વાળું નહીં એ લોગ ટેન ટુની કિંમત પોઈન્ટ ત્રીસ દસ શું થાય પોઈન્ટ ત્રીસ દસ તમે બે પોઈન્ટ ત્રીસ વડે ગુણશો તો યાદ રાખજો એલ એન કિંમત ધોરણ બારમાં એક ચેપ્ટર આવશે ન્યુક્લિય એમાં બહુ વારે વારે કામ આવશે તો એલએન ટુની કિંમત આવશે પોઈન્ટ સિક્સ નાઇન્ટી થ્રી કેટલી હોય પોઈન્ટ સિક્સ થ્રી તો લગભગ લગભગ લઈ શકો તમે પોઈન્ટ સાત તો એલ એન ટુની કિંમત આપણે પોઈન્ટ સિક્સ નાઇન થ્રી મૂકીએ તો શું લખાશે માટે કેટલું હતું ડબલ્યુ ડબલ્યુ બરાબર શું એવું હતું હજાર

પ્રારંભિક બિંદુ તાપમાન સી નું છે પાંચસો તો શું છે ત્રણસો માઇનસ પાંચસો પાંચસો માઇનસ ત્રણસો નહીં આવે અને એમ ખબર પડે સમી પ્રક્રિયા છે એટલે દબાણ અચળ છે લખાયું વી પ્રપોશન વી પ્રપોશનલ તૂટી તાપમાન ઘટે છે તો કદે ઘટતું હશે કદ ઘટતું તો કાર્ય કેવું મળે ઋણ તો જોઈને ખબર પડી જવી જોઈએ કે સીડી પ્રક્રિયા માટે કાર્ય કેવું હશે ઋણ ભલે પી વિરુદ્ધ ટીનો છે તો આટલી ધીમે ધીમે જો ખ્યાલ ઉત્પન્ન થશે મગજમાં તો કોઈ પણ દાખલો આવડશે જી નો નીટનો કે જી એડવાન્સ તો સીથી ડી તરફ જતા દબાણ ચલ રહી છે તો વી પ્રપોશન ટુ ટી સીથી તરફ જતા કદ સોરી તાપમાન ઘટે તો કદ પણ ઘટશે કેવું થાય કાર્ય ઋણ થાય તો હવે સીથી ડીમાં જે કાર્ય થાય છે એનો આન્સર ઋણ આવવો જોઈએ તો કિંમત મૂકીએ આપણે મ્યુઆર ડેલ્ટા ટી મ્યુમિકા બે આર એમ રાખીએ અને ડેલ્ટા ટી ડેલ્ટા ટી શું છે અંતિમ માઇનસ પ્રારંભિક તાપમાન તો કેટલું આવશે ત્રણસો માઇનસ પાંચસો કારણ કે ડી છે અંતિમ તાપમાન છે અને સી છે એ પ્રારંભિક તાપમાન છે તો કિંમત મૂકીએ આપણે શું આવશે અહીંયા ન્યુઆર ડેલ્ટા ટી ડેલ્ટાટી શું આવશે ત્રણસો માઇનસ પાંચસો ત્રણસો માઇનસ પાંચસો થશે માઇનસ બસો માઇનસ બસો ગુણ્યા બે માઇનસ ચારસો શું માઇનસ ફોર હંડ્રેડ આર તો સાબિત થયું સીડી પ્રક્રિયામાં જે માઇનસમાં થયું છે 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 કારણ કે કદ ઘટે દબાણ અચળ એટલે તાપમાન ઘટવાના કારણે કદ ઘટે છે કદ ઘટે એટલે કાર્ય થશે ઋણ લાસ્ટ વાત કરી દઈએ ડી થી એ પ્રોસેસમાં કેટલું કાર્ય થાય છે તો જુઓ ડીથી એ પ્રક્રિયા જુઓ કઈ રીતે થાય છે ઊભી થાય છે ઊભી થાય ને એટલે શું થાય તાપમાન અચળ છે કેટલું તાપમાન છે ત્રણસો તો આ કઈ પ્રોસેસ થાય છે ડીથી એ થી એ પ્રોસેસ થશે સમતાપી કઈ થશે સમતાપી તો સમતાપી પ્રક્રિયામાં કાર્ય કઈ રીતે મળશે ડબલ્યુ બરાબર મ્યુ આર વી ટુ બાય નથી તો આપણે સૂત્ર શું મૂકશું મ્યુ આર ટી એલ એન પી વન બાય પી ટુ સૂત્ર આવશે આ કારણ કે સમતાપી પ્રક્રિયા છે પી પ્રપોશલ ટુ વનઅપન વી હોય તો વી ટુ બાય વી વન નું શું તો સૂત્ર આવી ગયું આપણે હમણાં આગળ કીધું છે એ પ્રમાણે ડબલ્યુ શું આવ્યું મ્યુ આર ટી મ્યુ આર ટી એલ એન પી વન બાય પી ટુ આપણે કિંમત મૂકીએ ચલો મ્યુ કેટલા આપ્યા બે મોલ આપ્યા ટુ આર રાખીએ આર જે ડીએ પ્રક્રિયા થાય છે ડીએ પ્રક્રિયા એમાં તાપમાન કેટલું છે તો આપણે જોઈ લઈએ તો જે ડીએ પ્રોસેસ થાય છે એમાં તાપમાન ત્રણસો છે કેટલું છે ડીએ પ્રોસેસમાં તાપમાન ત્રણસો છે બીસી પ્રોસેસમાં તાપમાન પાંચસો તો પાંચસો લેવાનું આ ડીએ પ્રોસેસ જે થાય છે એ ત્રણસો કેલવીને થાય છે અચલ તાપમાન તો આપણે શું લેશું ત્રણસો તો ડીએ માટે લઈએ ત્રણસો તાપમાન ઇન્ટુ એલ એન પી વન બાય પી છે પ્રારંભિક દબાણ P2 છે અંતિમ દબાણ તો થી પ્રોસેસ સ્ટાર્ટ થઈ તો ડીનું દબાણ થશે પ્રારંભિક અને એ પર જે પ્રોસેસ છે એ સ્ટોપ થઈ ગઈ તો એ થશે અંતિમ તો પ્રારંભિક દબાણ આવશે એક પીવન આવશે એક અને અંતિમ દબાણ આવશે બે એટલે આવશે બે તો શું આવશે અહીંયા વન બાય ટુ શું આવશે વન બાય ટુ માટે ડબલ્યુ બરાબર શું મળશે ફરીથી પાછું ત્રણસો ગુણ્યા બે છસ્સો શું આવશે સિક્સ હંડ્રેડ આર એક ભાંગ્યા બે શું થશે એલ એન એક ભાંગ્યા બે હવે સાઈડમાં કરો તમને એલ એન એક ભાંગ્યા બે કઈ રીતે કરવા તો એક થશે એલ એન પોઈન્ટ ફાઈવ શું થશે એલ એન પોઈન્ટ ફાઈવ એમનો આમ કરી દેવાનું તમને ખબર છે એલ એન એક્સ ભાંગ્યા વાય શું લખાય એલ એન એક્સ માઇનસ એલ એન વાય શું થશે એલ એન એક્સ માઇનસ એલ એન વાય એ પ્રમાણે લખીએ એલ એન એક ભાંગ્યા બેન શું લખાય એલ એન વન માઇનસ એલ એન ટુ હવે કોઈ પણ લોગ હોય લોગ વનની કિંમત હંમેશા ઝીરો આવે પછી લોગ ઈ હોય કે નેચરલ લોગ હોય કે લોક ટેન હોય કે લોગ ફાઈવ હોય તો આન્સર એલેન વનનો આન્સર શું આવશે ઝીરો માઇનસ એલેન ટુ તમને કીધું એલેન ટુનો આન્સર શું આવે માઇનસ પોઈન્ટ સિક્સ નાઇન થ્રી શું આવશે માઇનસ પોઈન્ટ સિક્સ નાઇન થ્રી તો લખાશે માટે ડબલ્યુ બરાબર સિક્સ હંડ્રેડ આર એમને એમ રાખીએ અને એલેન એક બેન લખાય એલેન વન માઇનસ એલેન ટુ એલેન વન આગળ કોઈ પણ હોય પણ વન હોય તો આન્સર ઝીરો આવે તો લોક ટેન હોય લોક ફાઈવ હોય લોક ટુ હોય કે લોગ એલેન હોય બરાબર શું આવશે એલેન વનનો આન્સર ઝીરો આવે તો ઝીરો માઇનસ એલેન ટુની કિંમત કેટલી હોય માઇનસ પોઈન્ટ સિક્સ નાઇન્ટ્રી શું આવશે ઝીરો માઇનસ પોઈન્ટ સિક્સ નાઇન્ટ્રી ટૂંકમાં માઇનસ પોઈન્ટ સિક્સ નાઇન્ટી થ્રી માટે ડબલ્યુ કેટલા આવશે આ બે મિન આપણે આને આપી દઈએ તો શું થશે આ સિક્સટી નાઇન પોઈન્ટ થ્રી ઇન્ટુ સિક્સ આર ને આગળ પાછું આવશે માઇનસ તમારે કરવા પડશે સિક્સટી નાઇન થ્રી બરાબર તો શું આવશે માટે ડબલ્યુ ઇક્વલ ટુ આ છ તેરી અઢાર વધી પડી એક છ ને ચોપનને એક પંચાવન વધી પડી પાંચ

તો ડબલ્યુ મળી ગયા મને કેટલા માઇનસ ચારસો સોળા કેટલા મળશે માઇનસ ચારસો સોળા તો જે ડીએ પ્રક્રિયા થઈ એમાં કાર્ય ઋણ મળ્યું કાર્ય ઋણ કેમ મેળવ્યું જો એને ખબર પડવી જોઈએ ડીએ જે પ્રક્રિયા છે એ સમતાપી છે સમતાપી પ્રક્રિયા હોય તો શું હોય વી પ્રપોર્શનલ ટુ વનપોઈન્ટ પી હોય ઉપર જેમ જઈએ છીએ એમ દબાણ કેવું થાય છે જો ઉપર જતાં દબાણ વધે છે એકમાંથી થઈ ગયું બે જો દબાણ વધતું હોય તો કાર્ય કેવું આવશે સોરી કદ કેવું થાય કદ ઘટે જો કદ ઘટતું હોય તો કાર્ય કેવું આવે ઋણ તો આપણે કેવું કાર્ય મળ્યું માઇનસમાં મેળવ્યું તો છેલ્લો ક્વેશ્ચન સોલ્વ કરીએ કે ચક્રીય પ્રક્રિયામાં કાર્ય કેટલું થયું તો શું કુલ કાર્ય કેટલું આવશે કુલ કાર્ય આવે ચારે ચાર પ્રક્રિયાના કાર્યનો સરવાળો તો ડબલ્યુ પ્લસ ડબલ્યુ પ્લસ ડબલ્યુ સીડી પ્લસ ડબલ્યુ ડીએ કિંમતો ડબલ્યુ બરાબર ડબલ્યુ કેટલા આવ્યા હતા ડબલ્યુ આપણે આગળ પ્લસ ફોર આર કેટલા હતા પ્લસ ફોર આર તો આવશે પ્લસ ફોર આર ડબલ્યુ બીસી કેટલા મળ્યા હતા આપણને પ્લસ છસો ત્રાણું આર પ્લસ સિક્સ નાઇન્ટી થ્રી આર ડબલ્યુ સીડી કેટલા મળ્યા હતા માઇનસ ચારસો આર અને આ કેટલા મળ્યા છે માઇનસ ચારસો ને સોળ આર તો બંને ઉડી જશે ચારસો આર ને માઇનસ ચારસો આર શું માટે ડબલ્યુ આર વધશે છસો ત્રાણું આર માઇનસ ચારસો ને સોળ આર તો શું આન્સર આવશે બાદ બાકી કરીએ આપણે તેર ઉપર લસા લેવા પડશે સોરી પેલા ઘાત મૂકી પડે દસ વાળી તો તેર માંથી છ એટલે સાત સેવન આર અહીંયા આઠ નવની ઉપર આવશે આઠ આઠ માટે એક સાત બસો સેવન ટુ સેવન્ટી સેવન આર શું આન્સર આવશે ટુ સેવન્ટી સેવન આર પ્લસમાં તો છેલ્લે આટલું કાર્ય થયું છે કેટલું બસો સિત્યોતેર આર જેટલું કાર્ય થશે આ તમારો છેલ્લો જવાબ અહીંયા આવી ગયો બરાબર છે તો આ પ્રમાણે દાખલો અહીંયા પૂરો થાય છે તો જોઈએ આપણે દાખલો કહે તે ગણો તો મને કઈ પ્રોસેસ આપી હતી પ્રોસેસ આપી હતી કઈ બે સમ દાબી છે અને બે સમ તાપી છે તો ચારે ચાર પ્રોસેસ આપણે અલગ અલગ કાર્ય ગણ્યું તમને આમાંથી કોઈ પણ એક પ્રોસેસ પૂછીને કાર્ય શોધવાનું પૂછી શકે છે તો દાખલો આખો તો નહીં પૂછે કારણ કે બહુ લેન્ધી દાખલો છે બરાબર છે પણ તમને આવો કટકા કોઈપણ પ્રોસેસ માટે પૂછી શકે છે ખાસ નીટમાં નીટવાળા માટે ખાસ બરાબર છે કે તમને કોઈ એક પ્રોસે સપોઝ કહી દીધું કે ડીથી એ તો ડીથી એમાં કેટલું કાર્ય થતું તો તમારે ખાલી આટલું શોધવાનું રહે બરાબર આટલું રહી પહેલાં ફાઇન્ડ કરવું પડે કે ડીથી એ કઈ પ્રોસેસ છે તો એ થશે સમતાપી પ્રક્રિયા તો હવે આ બધા દાખલા તમને આવડવા જોઈએ તો જ્યારે કાર્ય અને ઉષ્માની વાત કરે અને પ્રોસેસ તમને આપેલી હોય તો મગજમાં એક ખ્યાલ હંમેશા રાખવું પહેલાંમાં પહેલું નક્કી કરું કે પ્રોસેસ કઈ છે પ્રોસેસ નક્કી થયા પછી એનું સૂત્ર યાદ કરવું સૂત્ર યાદ કરીને પછી કાર્ય શોધવાનું અને છેલ્લે એક વખત જરૂર વિચારવાનું કે આ પ્રોસેસ માટે કાર્ય ધન હશે કે ઋણ હશે ઉષ્માને પણ લાગુ પડી શકે છે તો આ દાખલો અહીંયા પૂરો થાય છે આવડાના પછી નેક્સ્ટ દાખલો સોલ્વ કરીશું નેક્સ્ટ દાખલો સોલ્વ કરીએ આપણે જી બે હજાર તેરમાં માં પૂછેલ દાખલો જુઓ શું કહે છે એક પરમાણવીય વાયુ ચક્રિય પ્રક્રિયા અનુભવે છે તમને આ આલેખ આપેલો છે પી વિરુદ્ધ વિનો આલેખ છે જેમાં તમને ચક્રીય પ્રક્રિયા આપેલી છે તો પ્રક્રિયા દરમિયાન વાયુ કેટલી વાયુએ ગુમાવેલ ઉષ્મા સમજો શબ્દ વાયુએ ગુમાવેલ ઉષ્મા શોધો હવે ઘણાના મગજમાં પેલું એવું હશે કે ચક્રિય પ્રક્રિયા છે એટલે ડેલ્ટા ઇન્ટરનલ ઝીરો થાય ડેલ્ટા ઇન્ટરનલ ઝીરો થાય તો ડબલ્યુ બરાબર થાય ક્યુ તો હું આ ચક્રીય પ્રોસેસનું કાર્ય શોધી નાખું તો મને ક્યુ મળી જાય એ વાત તમારી સાચી હોત જો આમાં એમ માંગ્યું હોત કે તો પ્રક્રિયા દરમિયાન વાયુએ વાયુ માટે વિનિમય પામતી ઉષ્મા શોધો જો ગુમાવેલ ઉષ્મા અને વિનિમય પામતી ઉષ્મા બે અલગ અલગ વસ્તુ છે સમજો કે વાયુને પચાસ જૂલ ઉષ્મા મળે છે બહારથી અને વાયુ ચાલીસ જૂલ ઉષ્મા ગુમાવે છે તો દસ જૂલ ઉષ્મા વધશે તો આ દસ જૂલ ઉષ્માને કહેવાય ટોટલ આખી ચક્રીય પ્રક્રિયામાં વિનિમય પામતી ઉષ્મા પણ તમને શું માંગ્યું છે ગુમાવેલ ઉષ્મા તો ટૂંકમાં તમારે ચાલીસ જૂલવાળી ગણતરી કરવાની છે સમજ પડે કે નહીં જો હજી કહી દઉં દાખલામાં તમને એમ કે આ પ્રક્રિયા માટે ઉષ્માનો વિનિમય મેળવો તો આખી પ્રક્રિયા માટે ઉષ્માનો વિનિમય માંગો મતલબ કે વાયુ જેટલી ઉષ્મા મેળવે છે અને વાયુ જેટલી ઉષ્મા ગુમાવે છે એ બાદ બાકી કરજો તો છેલ્લે કેટલી આવી જશે ઉષ્માના વિનિમય જેટલી એ દાખલો કીધું ગણાય તો આપણને ખબર છે ચક્રીય પ્રક્રિયા માટે ક્યુ બરાબર શું હોય ડેલ્ટા ડબલ્યુ સોરી ડબલ્યુ કારણ શું છે ડેલ્ટા ઇન્ટરનલ ઝીરો હોય ચક્રીય પ્રોસેસ માટે તો ક્યુ બરાબર ડબલ્યુ કોન્સેપ્ટ ક્યારે વાપરવાનો તમને આખી પ્રક્રિયા માટે ઉષ્માનો વિનિમય કહેતો અહીંયા તમને ખાલી એવું કીધું છે કે આ જે પ્રક્રિયા થઈ ચાર પ્રોસેસ એક ધારો કે નામ આપી દઉં એ બી સીડી એ બી સીડી તો એથી બી બીથી સી સીથી ડી અને ડીથી એ આ ચારે ચાર પ્રોસેસ થઈ એમાં જે પ્રક્રિયામાં વાયુએ ખાલી ઉષ્મા ગુમાવી છે તમારે એટલી શોધવાની છે તો દાખલો થોડોક અટપટો બને પેલા કરતાં અટપટો બને તમને હજી કહી દઉં છું ત્રણ ટાઈપના દાખલા પૂછાય ચક્રીય પ્રોસેસ માટે ત્રણ દાખલા આવે કે વાયુએ ઉષ્મા શોધો પેલો ક્વેશ્ચન બીજો ક્વેશ્ચન એમ હોય કે વાયુએ મેળવેલ શોધો મેં દાખલો એક્સ્ટ્રા છે જો અહીંયા આમાં જે બે હજાર તેરમાં તમને આવું પૂછવાનું હતું કે વાયુએ ગુમાવેલું ઉષ્મા શોધો મેં એક્સ્ટ્રા મૂકી દીધું છે કે વાયુએ મેળવેલ ઉષ્મા આ બીજો પ્રશ્ન અને ત્રીજો પ્રશ્ન એમ હોય કે વાયુ માટે ઉષ્માનો વિનિમય શોધો એમાં સૌથી ઇઝી ક્વેશ્ચન તો કે ભાઈ તો છેલ્લે જે બોલો આખી પ્રોસેસ માટે વાયુ આખી પ્રોસેસ માટે ઉષ્માનો વિનિમય એ ઇઝી રહેશે એમાં ચક્રિય પ્રક્રિયા માટે તમારે કાર્ય શોધવાનું અને કાર્ય છે શું થશે ઉષ્માનો વિનિમય થશે પણ દાખલો અહીંયા થોડોક અલગ છે તો ગુમાવેલ ઉષ્મા શોધીએ આપણે તો પેલા નક્કી કરવું પડે ચાર પ્રોસેસ છે એ ચાર પ્રોસેસમાંથી કઈ કઈ પ્રોસેસમાં વાયુ ઉષ્મા ગુમાવે છે અને કઈ કઈ પ્રોસેસમાં વાયુ ઉષ્મા મેળવે છે તો આપણે બે ગણતરી કરી દઈએ વાત થાય પૂરી તો જુઓ ઉષ્મા વાયુ ગુમાવે ક્યારે સમજો વાયુ ઉષ્મા ક્યારે ગુમાવે માનો કે બહાર જે આ કન્ટેનર છે પાત્ર છે એની અંદર વાયુ ભરેલો છે વાયુનું તાપમાન ત્રીસ ડિગ્રી છે અને બારનું વાતાવરણ છે પચાસ ડિગ્રી સેન્ટીગ્રેડ તો આમાં વાયુ ઉષ્મા ગુમાવશે કે મેળવશે અને ભાઈ આમાં ઉષ્મા વાયુ મેળવે કારણ કે બારના તાપમાન કરતા વાયુનું તાપમાન ઓછું છે એટલે વાયુ ઉષ્મા મેળવશે આથી ઊંધું વધતો કે ભાઈ વાયુનું તાપમાન પચાસ ડિગ્રી છે અને બારનું તાપમાન ત્રીસ ડિગ્રી છે તો વાયુ પોતે હવે ઉષ્મા ગુમાવશે તો જે પ્રોસેસમાં વાયુનું તાપમાન ઘટતું હોય સમજજો જે પ્રોસેસમાં વાયુનું તાપમાન ઘટતું હોય એ વાયુનું તાપમાન ઘટતું કેમ હશે કારણ કે વાયુ પોતે ઉષ્મા ગુમાવે છે ઉષ્મા ગુમાવશે એટલે વાયુ તાપમાન ઘટશે તો જે પ્રોસેસમાં વાયુનું તાપમાન ઘટતું હોય આ વાત લખી રાખવી વ્યવસ્થિત રીતે ચોપડામાં કે જો જે પ્રોસેસમાં વાયુનું તાપમાન ઘટતું હોય એ પ્રોસેસમાં વાયુ ઉષ્મા ગુમાવશે અને જે પ્રોસેસમાં એ જો વાયુનું તાપમાન ત્રીસ હતું બારનું તાપમાન પચાસ ધીમે ધીમે વાયુને ઉષ્મા મળશે અને વાયુને ઉષ્મા મળશે તો ધીમે ધીમે શું થશે વાયુનું તાપમાન ધીમે ધીમે વધશે ત્રીસમાંથી પાંત્રીસ ચાલીસ છેલ્લે પિસ્તાલીસ અને છેલ્લે પચાસ કારણ કે વાતાવરણનું તાપમાન કે બદલી જાય નહીં થોડાક એવા વાયુને લીધે તો જે પ્રોસેસમાં વાયુનું તાપમાન વધતું હોય એ પ્રોસેસમાં વાયુ ઉષ્મા મેળવે અને જે પ્રોસેસમાં વાયુનું તાપમાન ઘટતું હોય એ પ્રોસેસમાં વાયુ ઉષ્મા ગુમાવે આ કોમ સોરી કેલરીમીટરનો ખ્યાલ આપણને ખબર હોય તો આરામથી ખબર પડી જાય કે જો વાયુનું તાપમાન વધે છે તો વાયુ ઉષ્મા બહાર જો વાયુનું તાપમાન ઘટે છે તો વાયુ પોતે ઉષ્મા ગુમાવતો હશે અહીંયા શું માંગવું છે વાયુએ ગુમાવેલી ઉષ્મા તો વાયુ ઉષ્મા જો ગુમાવતો હશે તો એ પ્રોસેસમાં એનું તાપમાન ઘટવું જોઈએ તો આપણે ચાર પ્રોસેસ છે એમાં જે પ્રોસેસમાં વાયુનું તાપમાન ઘટતું હશે ઈ પ્રોસેસમાં વાયુ પોતે ઉષ્મા ગુમાવતો હશે ચાલો આપણે ચેક કરીએ કે કઈ પ્રોસેસમાં વાયુનું તાપમાન ઘટે છે ચાલો પેલા જોઈએ પહેલાં વાત કરીએ એ બીની ધ્યાનથી સમજો દાખલામાં બરાબર છે એક એક લીટીમાં એક એક ક્વેશ્ચન છુપાયેલો છે તમે કોઈપણ જગ્યાથી પણ ક્વેશ્ચન પૂછી શકે છે મારા જેટલા બી લેક્ચર છે એ લેક્ચર તમે જોઈ લેશો તો જી એડવાન્સ સુધી કંઈ વાંધો આવે નહીં હવે બધું આવી ગયું નીટ જી મેન્સ અને જી એડવાન્સ બરાબર છે દરેક વસ્તુનો ખ્યાલ વ્યવસ્થિત હોય તો ચલો આપણે જોઈએ આપણે હવે મારે શોધવાનું છે ગુમાવેલું ઉષ્મા વાયુ ઉષ્મા કેટલી ગુમાવશે એના માટે જોવું પડે વાયુ કઈ 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 પ્રોસેસમાં તાપમાન વાયુ તાપમાન ઘટે છે જોઈ લઈએ જે પ્રોસેસમાં તાપમાન ઘટતું હશે ન્યા વાયુ ઉષ્મા ગુમાવતો હશે આપણે પેલા સ્ટાર્ટ કરીએ એથી બી ચલો એથી બી એથી બી કઈ પ્રોસેસ છે સમકદ પ્રક્રિયા કઈ છે સમકદ સમકદનું સમીકરણ શું હોય પી પ્રપોશન ટ્રુટી શું હોય પી પ્રપોશન ટ્રોટી ઘણી વખત વાત આવી ગઈ છે બરાબર છે વી અચળ શું થાય પી પ્રપોશન ડ્યુટી તો જો તાપમાન ક્યારે વધે દબાણ વધે તો તાપમાન ક્યારે ઘટે દબાણ ઘટે તો આપણને ખબર પડી ગઈ એથી બી તરફ જતાં દબાણ વધે છે જો એથી બી તરફ જતાં દબાણ વધે છે તો એથી બી તરફ જતાં દબાણ વધતું હોય તો વાયુનું તાપમાન પણ વધતું હશે દબાણ છે એ તાપમાનના સમપ્રમાણમાં છે કદ અચળ છે એટલા માટે તો દબાણ વધે તો તાપમાન વધશે તો મત તાપમાન વધે છે તાપમાન વધે ક્યારે વાયુ બહારથી ઉષ્મા મેળવતું હોય તો આ પ્રોસેસ ક્યાં લખાશે તો આપણા બીજો દાખલો ગણશું એ મેળવેલ ઉષ્મા એમાં કે પ્રોસેસ આવશે એથી બી તો એથી બીમાં તાપમાન વધે છે અને એમાં વાયુ ઉષ્મા મેળવશે તો એથી બી પ્રક્રિયામાં વાયુ ઉષ્મા ગુમાવશે નહીં કારણ કે એમાં તાપમાન વધે છે પછી આગળ વાત કરીએ બીથી સી

બીથી સી તરફ જતાં કદ વધે છે તો તાપમાન પણ વધતું હશે તાપમાન વધતું હશે તો વાયુ ઉષ્મા ગુમાવતો નહીં હોય વાયુ ઉષ્મા મેળવતો હશે તો બીથી સીમાં પણ વાયુ ઉષ્મા મેળવે છે તો આપણા નીચેના દાખલામાં કામ આવશે આ બે વસ્તુ એથી બીમાં તાપમાન વધે એટલે વાયુ ઉષ્મા મેળવશે બીથી સીમાં પણ તાપમાન વધે છે વાયુનું એટલે એમાં પણ વાયુ ઉષ્મા મેળવતો હશે વાત કરીએ બી સીથી ડીની જો સીથી ડી પ્રોસે શું છે સમકદ પ્રક્રિયા કેટલા કદે થાય છે ટુ વીઝીરો કદે થાય છે અને સીથી ડી પ્રક્રિયામાં સીથી ડી પ્રક્રિયા સમકદ હોય તો સમીકરણ શું આવે પી ટુ ટુટી શું આવશે ટુ તો સીથી ડી પ્રક્રિયા એ સમકદ છે કેટલા કદે થાય છે ટુ વી જીરો અને પી પ્રપોશનલ ટુટીનું સમીકરણ આવશે કારણ કે કદ અચળ છે પીવી બરાબર મ્યુઆર ટી પરથી હવે જેમ હું સીથી ડી તરફ નીચે આવું છું એમ એનું દબાણ ટુ પી જીરોમાંથી થયું તો દબાણ ઘટે છે તો દબાણ ઘટે તો તાપમાન ઘટતું છે તાપમાન ઘટે ક્યારે વાયુનું તાપમાન તો જ ઘટે જો વાયુ પોતે ઉષ્મા ગુમાવતો શું લખાશે ડી પ્રક્રિયા છે એમાં તાપમાન ઘટે છે વાયુનું એટલે વાયુ ઉષ્મા ગુમાવતો હશે વાત કરીએ છેલ્લી પ્રક્રિયા ની ચલો ડી પ્રક્રિયા તો ડીથી એ જે પ્રક્રિયા થાય છે એ કઈ છે સમદાબી જો કેટલું દબાણ છે પી તો ડી થી એ પ્રક્રિયા સમદાબી છે સમદાબી પ્રક્રિયા સમીકરણ શું હોય વી પ્રપોશનલ ટુ ટી પીવી બરાબર મ્યુ આર ટીમાં પી અચળ મ્યુ અચળ આર અચળ તો શું લખાશે વી પ્રપોશનલ ટુ ટી તો વી પ્રપોશનલ ટુ ટી ડી થી એ પ્રક્રિયા છે જો કદ ઘટે તો તાપમાન ઘટે જો કદ વધે તો તાપમાન ઘટે ડી થી એ તરફ બધા ચોખ્ખું દેખાય છે આપણને કદ ઘટે છે કદ ઘટતું હોય તાપમાન પણ ઘટશે જો તાપમાન ઘટતું છે તો વાયુ ઉષ્મા ગુમાવતો હશે તો ડી થી એ પ્રક્રિયામાં પણ વાયુ ઉષ્મા ગુમાવે છે તો મને બે પ્રોસેસ મળી સી થી ડી અને ડી થી એ જેમાં વાયુનું તાપમાન સતત ઘટે છે એટલે એ પ્રક્રિયામાં વાયુ ઉષ્મા ગુમાવતો હશે અને બીજી બે પ્રોસેસ એથી બી અને બીથી એમાં વાયુનું તાપમાન સતત વધે છે એટલા માટે એ પ્રક્રિયામાં વાયુ ઉષ્મા મેળવતો હશે તો આપણે પહેલાં ગુમાવેલી ઉષ્મા શોધી નાખીએ તો પહેલાં લખીએ સીથીડી પ્રક્રિયામાં તો ક્યુ સીડી થી ડી પ્રક્રિયામાં વાયુ કેટલી ઉષ્મા મેળવે સોરી ગુમાવે શોધવાનું છે ચલો જોઈ લઈએ તો ક્યુ સીડી બરાબર શું થાય જુઓ સીડી પ્રક્રિયા છે કંઈ સીડી પ્રક્રિયા કઈ છે સીડી પ્રક્રિયા છે સમકદ પ્રક્રિયા તો કઈ છે સમકત પ્રક્રિયા અને સમકદ પ્રક્રિયા માટે સૂત્ર શું આવે મ્યુ સીવી ડેલ્ટા ટી સૂત્ર શું છે મ્યુ સીવી ડેલ્ટા ટી આટલી બધાને ખબર પડી ગઈ બરાબર સૂત્ર શું આવશે મ્યુ સીવી ડેલ્ટા ટી હવે સીવીની કિંમત શું હોય એક કામ કરું અલગ પેજમાં દાખલો ગણું તો તમને વ્યવસ્થિત જગ્યામાં સમજાઈ શકું તો જુઓ આપણે છેલ્લા શું લીધું હતું ક્યુ સીડી સીડી પ્રક્રિયામાં કેટલી ઉષ્મા મળે છે તો ક્યુ સીડી બરાબર શું આવશે મ્યુ સીવી ડેલ્ટા ટી સીવીની કિંમત કેટલી હોય સીવી હશે મ્યુ ઇન્ટુ ત્રણ મિકા બાકીનું બધું એમને આ પ્રમાણે લખાશે થ્રી બાય ટુ મ્યુ આર ડેલ્ટા ટી શું લખાશે થ્રી બાય ટુ મ્યુ આર ડેલ્ટાટી હવે તમને એમાં તાપમાન આપ્યું નથી કોના લખાયું પી વિરુદ્ધ વિનો પણ આપણને ખબર છે મ્યુ આર ડેલ્ટા ટી શું લખાય શું લખાય બોલો કઈ પ્રોસેસ છે અહીંયા જો કઈ પ્રોસેસ છે આ સીડી સીટીડી પ્રક્રિયા સમકદ પ્રક્રિયા છે તો લખાઈ શું કોઈ પણ પ્રોસેસ માટે પીવી બરાબર મ્યુ વી કેવું રહે અચળ તો જો જેટલો દબાણમાં ફેરફાર થાય તો ડેલ્ટા પી ઇન્ટુ વી બરાબર એટલો ફેરફાર શામાં થાય તાપમાનમાં તો મ્યુ આર ડેલ્ટા ટીને શું લખાય ડેલ્ટા પી ઇન્ટુ વી અથવા વી ડેલ્ટા પી શું લખાય વી ડેલ્ટા પી બરાબર મ્યુ આર કારણ કે પ્રક્રિયા કઈ છે સમકદ પ્રક્રિયા ત્યાં જગ્યાએ શું લખી નાખું માટે ક્યુ સીડી બરાબર શું આવશે થ્રી બાય ટુ મ્યુ આર ડેલ્ટા ટી પણ મ્યુઆર ડેલ્ટા ટી બરાબર શું લખાય વી ડેલ્ટા પી માટે ક્યુ સીડી બરાબર મળી ગયા થ્રી બાય ટુ પી સોરી ડેલ્ટા પી ઇન્ટુ વી અથવા વી ડેલ્ટા પી તો કિંમત મૂકી દઈએ માટે ક્યુ સીડી કેટલા આવશે ક્યુ સીડી બરાબર થ્રી બાય ટુ રાખીએ એમને ડેલ્ટા પી તો દબાણનો કેટલો ફેરફાર થયો તો સી પાછળ દબાણ કેટલું હતું જો ટુ ઝીરો કેટલું હતું ટુ ઝીરો ડી દબાણ કેટલું આવશે પી ઝીરો તો શું આવશે અહીંયા પી ઝીરો માઇનસ ટુ શું આવશે અહીંયા દબાણ કેટલું હતું ટુ પ્રારંભિક દબાણ પીઝીરો છે અંતિમ દબાણ છે સોરી પ્રારંભિક દબાણ ટુ છે અંતિમ દબાણ પીઝીરો કેટલો ફેરફાર થશે પીઝીરો માઇનસ ટુ પીઝીરો કેટલું આવશે માઇનસ પીઝીરો ઇન્ટુ કદ કદ કેટલું છે પ્રક્રિયામાં કદ જો ખાસ જોવાનું સીડી પ્રક્રિયામાં કદ કેટલું છે ટુ તો ઇન્ટુ આવશે ટુ તો આગળ આવશે માઇનસ માઇનસ શું બતાવે છે કે વાયુ ઉષ્મા ગુમાવે તમને ખબર પડી કે નહીં તો જો શું સાબિત થાય અહીં શું આવશે માઇનસ શું આવશે પી ઝીરો માઇનસ શું આવશે માઇનસ પી ઝીરો આ બે બે ઉડી ગયા શું છે આન્સર આવશે માઇનસ થ્રી વી ઝીરો માઇનસ શું બતાવે કે વાયુ ઉષ્મા ગુમાવે છે તો સીડી પ્રક્રિયામાં વાયુ કેટલી ઉષ્મા ગુમાવશે માઇનસ થ્રી ઝીરો પી ઝીરો બધી વખતે આટલી બધી વાર લાગશે તો પહેલી વખત હતું એટલે તમને સમજાવવામાં વધારે વાર લાગી છે આપણે ફટાફટ ફાઇન કરીએ હવે કઈ પ્રોસેસમાં ઉષ્મા ગુમાવે પાછી ડીથી એમાં શેમાં ગુમાવે છે ડીથી એમાં તો આપણે આજે ડીથી એ જે પ્રોસેસ થાય છે એની ગણતરી ફટાફટ કરી દઉં તો ચાલો લખું ક્યુડીએ કોઈપણ પ્રોસેસ માટે સૂત્ર શું આવે મ્યુ સી ડેલ્ટા ટી કોઈપણ માટે હવે ડીથી એ પ્રોસેસ કઈ છે

ડીથી એ જે પ્રોસેસ થઈ ડીથી એ ડીથી એ જે પ્રોસેસ થઈ કઈ છે સમી કઈ છે સમદાબી આપણે સમીકરણ બનાવીએ પીવી બરાબર મ્યુ આર એમાં પી અચળ છે ડેલ્ટા વીમાં જેટલો ફેરફાર થાય એટલો તાપમાનમાં ફેરફાર થાય તો શું લખાય પી ડેલ્ટા વી બરાબર લખાશે મ્યુ આર ડેલ્ટા ટી તો મ્યુઆર ડેલ્ટા બરાબર શું લખાય છે પી ડેલ્ટા વી કેમ અહીંયા કેમ ઊંધું આવ્યું હતું વી ડેલ્ટા પી કેમ આવ્યું હતું અહીંયા વી અચળ હતું ડેલ્ટા પીમાં ફેરફાર હતો દબાણમાં ફેરફાર હતો અહીંયા ઊંધું છે અહીંયા દબાણ અચળ છે કદમાં ફેરફાર છે એટલે શું લખાશે મ્યુઆા જગ્યાએ પી ડેલ્ટા વી તો આવશે ફાઈવ બાય ટુ ઇન્ટુ પી

આ માઇનસ શું બતાવે છે કે વાયુ ઉષ્મા ગુમાવે છે તો કુલ કેટલી ઉષ્મા ગુમાવી વાયુએ તો સીડી પ્રક્રિયામાં કેટલી ગુમાવી માઇનસ થ્રી પી ઝીરો વી ઝીરો ડીએ પ્રક્રિયામાં કેટલી ગુમાવી માઇનસ બે પાંચ પી ઝીરો વી ઝીરો તો કુલ કેટલી ઉષ્મા ગુમાવશે માટે ગુમાવાતી કુલ ઉષ્મા ગુમાવાતી કુલ ઉષ્મા કેટલી આવશે બંનેનો સરવાળો કેટલી આવશે માઇનસ થ્રી પી ઝીરો વી ઝીરો અને માઇનસ ટુ પી ઝીરો વી ઝીરો કેટલો આવશે માઇનસ પી ઝીરો વી ઝીરો આ માઇનસ ઘણી લખેલું ના હોય કારણ કે શું આગળ આપણે લખી દીધું છે કે ઉષ્મા ગુમાવે છે કેટલો આન્સર આવશે પાંચ પોઈન્ટ પાંચ પી ઝીરો વી ઝીરો અથવા શું લખે પાંચ પોઈન્ટ પાંચને દસ ભાગ્યા એટલે અગિયાર ભાગ્યા બે શું લખાય અગિયાર ભાગ્યા બે પી ઝીરો વી ઝીરો તમારો આન્સર શું આવશે વાયુ આટલી ઉષ્મા ગુમાવશે કેટલી અગિયાર ભાગ્યા બે પી ઝીરો વી ઝીરો દાખલો અડધો થયો છે અડધો ફટાફટ ગણીએ આપણે શું છે વાયુએ મેળવેલ ઉષ્મા તો કઈ પ્રક્રિયામાં વાયુ વિષ્માય મેળવશે જે પ્રક્રિયામાં એનું તાપમાન વધે છે કઈ પ્રક્રિયામાં તાપમાન વધે છે એથી બીમાં અને બીથી સીમાં તો આપણે દાખલો એ ફટાફટ ગણીએ તો આપણે કામ કરીએ પહેલાં આપણે એથી બીમાં કેટલું કુષ્મ મેળવીએ શોધી નાખીએ તો ક્યુ એ બી શોધીએ ક્યુ એ બી સૂત્ર શું આવશે કોઈપણ પ્રોસેસ માટે મ્યુ સી ડેલ્ટા ટી હવે એથી બી કઈ પ્રોસેસ થઈ જશે એથી બી છે એ સમકદ પ્રક્રિયા છે કારણ કે કદ કેટલું છે વી ઝીરો તો આવશે અહીંયા શું આવશે મ્યુ સી બી ડેલ્ટા ફટાફટ દાખલો ગણીએ તો મ્યુ આપણે કેટલા મોલ મોલ કીધા છે મ્યુ મ્યુ સોરી નથી મૂકવાની કિંમત કારણ કે આપણને ડેલ્ટા ટી આપ્યું નથી માટે સી બરાબર શું થાય એફઆર બાય ટુ ઇન્ટુ ડેલ્ટા ટી કઈ પ્રોસેસ છે પ્રોસેસ છે સમકદ તો સૂત્ર શું આવશે મ્યુ આર ડેલ્ટા ટી બરાબર વી ડેલ્ટા પી આગળ સમજાવવું એ પ્રમાણે તો મુખ્ય અહીંયા મ્યુ આર ડેલ્ટા ટી એમ એની જગ્યાએ શું મૂકી દે એફ બાય ટુ એમને રાખવું અને મ્યુ આર ડેલ્ટા ટીની જગ્યાએ સમકદ પ્રક્રિયા માટે શું લખાય વી ડેલ્ટા પી તો મુખ્ય કિંમત આપણે માટે ક્યુ એ બી બરાબર એપ કેટલા છે મૂકતાના અંશ ત્રણ ભાંગ્યા બે કદ તો હવે કદ કેટલું છે એ બી પ્રક્રિયા માટે કદ કેટલું છે વી ઝીરો ઘણા કે સર આ ફરક શું સીડી પ્રક્રિયા માટે કદ ટુ વી ઝીરો હતું એ બી પ્રક્રિયા માટે કદ વી ઝીરો જો બે એમાં બીજા કોઈ ફરફાર નથી ક્યાં ગણું છે અહીંયા આગળ ગણેલું છે જુઓ સીડી પ્રક્રિયા માટે સૂત્ર આ જ હતું શું હતું આર બાય ટુ અરે થ્રી બાય ટુ પી વી ડેલ્ટ અહીંયા પણ એ જ છે થ્રી બાય ટુ વી ડેલ્ટ આપી શું છે થ્રી બાય ટુ વી ડેલ્ટ આપી તો ફરક ક્યાં છે બે ફરક છે વી ડેલ્ટા પીમાં એમાં ફરક છે વી ડેલ્ટા પીમાં અને ડેલ્ટા પીમાં બહુ ફરક નથી ડેલ્ટા પી કેટલું હતું પી ઝીરો અહીં કેટલું છે પી ઝીરો પણ ફરક ક્યાં છે વીમાં અહીંયા કદ વી ઝીરો છે કદ ટુ વી જીરો આ ભૂલ પડે આ ભૂલ પડવી જોઈએ નહીં ચાલો આપણે કિંમત મૂકીએ તો ક્યુ એ કિંમત મૂકીએ થ્રી બાય ટુ એમ એમ રાખું અને જે એબી પ્રક્રિયા છે એના માટે કદ કેટલું છે તો કે એબી પ્રક્રિયા માટે કદ કેટલું છે એબી પ્રક્રિયા માટે કદ છે વી ઝીરો આપણે મૂકીએ કિંમત કેટલા કદ કેટલું આવશે અહીંયા વી આવશે અને ડેલ્ટા પી શું આવશે ડેલ્ટા પીરે શું થાય અંતિમ માઇનસ મિત્ર ટુ વી ટુ પી ઝીરો ઇન્ડ માઇનસ પી ઝીરો તો અહીંયા ટુ પી ઝીરો માઇનસ પી ઝીરો શું થશે ટુ પી ઝીરો માઇનસ પી ઝીરો પી ઝીરો એટલે શું થાય વન પોઈન્ટ ફાઈવ પી ઝીરો વી ઝીરો આ થઈ ગયું ક્યુ એ તો એ પ્રક્રિયામાં આટલું ઉષ્મા મેળવશે વાત કરીએ લાસ્ટ પ્રોસેસની એટલે કે બીસી પ્રક્રિયાની તો બીસી પ્રક્રિયામાં તાપમાન વધેલું એમાં પણ ઉષ્મા મેળવશે સૂત્ર શું આવશે મ્યુ સી ડેલ્ટાથી શું આવશે મ્યુ સી બીસી પ્રક્રિયા જોઈએ તો બીસી પ્રક્રિયા છે સમદાબી કઈ છે સમદાબી તો શું છે મ્યુ સીપી ફટાફટ મૂકીએ મ્યુ સીપી શું હોય એપ પ્લસ ટુ આર બાય ટુ આવા દાખલાની તમે જેટલી પ્રેક્ટિસ કરશો એટલો સમય ઓછો લાગશે બરાબર દાખલા મનમાં પેન પકડા વગર અમુક દાખલા સોલ્વ થઈ જશે તો જુઓ મ્યુ આર અને આપણે એક કામ કરીએ એપ ટુ બાય ટુ આગળ લઈ લો એફ પ્લસ ટુ બાય ટુ આગળ આવી ગયા અને મ્યુ આર ડેલ્ટા કઈ પ્રોસેસ છે આજે સમ દાબી એટલે પી કેવું રહે તો શું થાય પીવી બરાબર મ્યુ આર ટી ટી પી બરાબર પી ડેલ્ટા બરાબર લખાય છે મ્યુ આર કારણ કે કદ બદલે છે દબાણ અચલ રહી છે ઊંધું હતું દબાણ દબાણ બદલતું હતું કદ અચળ હતું એટલા માટે શું લખે છે મ્યુ આર ડેલ્ટાટી બરાબર લખાય પી ડેલ્ટા તો આપણે પી ડેલ્ટા કિંમત મૂકીએ એફ એક પ્રમાણે વાય માટે કેટલા હોય ત્રણ ત્રણ ને બે પાંચ પાંચ ભાંગ્યા બે પાંચ ભાંગ્યા બે તો જે પ્રોસેસ થાય છે કે કે દબાણે થાય છે તો જે બીસી પ્રોસેસ કે દબાણ થાય છે ટુ પી ઝીરો એટલો જ ફરક છે પણ બી થી સી જે પ્રોસેસ થાય છે એ થાય છે ટુ પી ઝીરો દબાણે તો પી શું આવશે ઇન ટુ કદનો ફેરફાર તો સી પાસે કદ અંતિમ ગીત કેટલું ટુ વી ઝીરો બી પાસે અંતિમ ગીત કેટલું વી ઝીરો તો શું આવશે અહીંયા ટુ ઝીરો માઇનસ વીઝીરો શું આવશે ટુ વી ઝીરો માઇનસ વી વી ઝીરો ઝીરો વી ઝીરો બે બે ઉડી ગયા શું આવશે અહીંયા ફાઈવ પી ઝીરો વી ઝીરો કેટલો આવશે ફાઇવ ટાઈમ્સ પી ઝીરો વી ઝીરો તો કેટલી ઉષ્મા મેળવે છે માટે ક્યુ કેટલી ક્યુ બરાબર શું આવશે કુલ આવશે મેળવેલી ઉષ્મા મેળવેલી ઉષ્મા બેનો સરવાળો શું આવશે ક્યુ એ પ્લસ બંને ધન જ છે તમે જોઈ શકો છો અને ધન ઉષ્મા શું બતાવે છે વાયુ ઉષ્મા મેળવે છે ઘણી વખત ખાલી આટલો પ્રશ્ન પૂછે કે આપેલી પ્રક્રિયામાંથી કઈ પ્રક્રિયાઓ દરમિયાન વાયુ ઉષ્મા મેળવે છે તો કઈ આવશે એથી બી અને બીથી સી અને આવો પ્રશ્ન પૂછે સિમ્પલ કે આપેલા આલેખ પરથી કઈ પ્રક્રિયાઓ દરમિયાન વાયુ ઉષ્મા ગુમાવે તો શું આવશે થી ડી અને ડીથી એ બંને પ્રોસેસ તો શું આન્સર આવશે એકમાં ઉષ્મા મેળવી વન પોઈન્ટ ફાઈવ પી ઝીરો વી ઝીરો બીજામાં મેળવી કેટલી પાંચ પી ઝીરો ઝીરો કુલ કેટલી મળશે પાંચ ને દોઢ કેટલું થાય સિક્સ પોઈન્ટ ફાઈવ પી ઝીરો ઝીરો આટલી ઉષ્મા મેળવશે તો જુઓ તમે દાખલો શોર્ટકટ કહી દો અહીંયા કેટલી ઉષ્મા ગુમાવી સાડા પાંચ ગુમાવી મેળવી કેટલી સાડા છ તો કુલ કેટલી ગુમાવી છે સમજ સોરી કુલ કેટલી મેળવી છે આ સાડા પાંચ ઉષ્મા ગુમાવે છે સાડા છ પી જીરો વી ઝીરો ઉષ્મા મેળવે છે તો વિધિ કેટલી એની પાસે પી ઝીરો વી ઝીરો એ ક્યાં કાર્યમાં તમે આનો 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 એરિયા શોધી રાખો આ આજે પ્રોસેસ એરિયા શું થાય તો કે ભાઈ લંબાઈ ગુણ્યા પોળાય એ કદ કેટલું છે વી ઝીરો અહીં કદ કેટલું ટુ વી ઝીરો તો કદ વધે કેટલું ઝીરો તો લંબાઈ શું આવશે ઝીરો આ દબાણ છે ટુ વીઝીરો ટુ પી ટુ પી ઝીરો આ દબાણ છે પી પીઝીરો કેટલું દબાણ કેટલું વધશે પી ઝીરો કેટલું લંબાઈ ગુણે પોળે શું આવશે પી ઝીરો વી ઝીરો તમને ખબર છે ચક્રિય પ્રક્રિયામાં જે કાર્ય થાય શું હોય ઉષ્મા હોય તો શું થશે ક્યુ બરાબર ડબલ્યુ બરાબર પી ઝીરો વી ઝીરો શું થશે ક્યુ બરાબર ડબલ્યુ બરાબર પી ઝીરો વી ઝીરો અને પ્રક્રિયા સમઘડી છે કાર્યધન થાય ને કાર્યધન થાય તો ઉષ્માનો વિનિમય ધન ધનાવું સાબિત કર્યું જો આપણે સાબિત કરતું હતું મેં કે ઉષ્માનો વિનિમય કેટલો થશે પી ઝીરો વીઝીરો અહીંથી ખબર પડે છે કઈ રીતે વાયુ સાડા છ પી ઝીરો વી જીરો ઉષ્મા મેળવે છે વાયુ સાડા પાંચ પી ઝીરો વીઝીરો ઉષ્મા ગુમાવે છે તો વધશે કેટલી એની પાસે વીઝીરો ઇન્ટુ આ બીને બાદ બાકી કરો કેટલા આવશે પી ઝીરો ઇન્ટુ વી ઝીરો એ ક્યાં યુઝ કરશે કાર્ય કરવામાં સમજ પડે છે દાખલો આ પ્રમાણે ગણાય આ દાખલો ન ગણાય જો આજે વાયુ ઉષ્મા મેળવે છે એ ગણાય નહીં તો કહેતા ગણાય મારો કે તમને આ ઉષ્મા ખબર પડી કે વાયુ કેટલી ઉષ્મા ગુમાવે કેટલી ગુમાવે પાંચ પોઈન્ટ પાંચ પી જીરો વી ઝીરો તમારે આનો એરિયા ફાઇન કરી લેવાનો આનો એરિયા આનો એરિયા શું થશે કાર્ય થશે અને કાર્ય થશે એ શું થશે ઉષ્મા થશે તો ક્યુ બરાબર કેટલા આવશે ક્યુ બરાબર આવશે પ્લસ પીઝીરો વી ઝીરો ડબલ્યુ કેવો હશે પ્લસ મતલબ શું થયો ઉષ્માનો વિનિમય છે કેટલો છે પી ઝીરો વી ઝીરો વાયુ એટલી ઉષ્મા ગુમાવે છે સાડા પાંચ ગુમાવે છે છતાં એની પાસે કેટલી ઉષ્મા વધી છે પી ઝીરો વી ઝીરો વધી છે એટલે એ સેમાં યુઝ થાય કાર્યમાં સમજો તમે વાયુ ક્યુ શું છે ક્યુ શું છે હકીકતે મેળવેલ ઉષ્મા માઇનસ ગુમાવેલ ઉષ્મા સમજ પડે કે નહીં ક્યુ ધન છે એટલે મેળવેલી મોટી હશે ને ગુમાવેલી ઉષ્મા નાની હશે બરાબર છે તો વાયુ ઉષ્મા મેળવે છે કેટલી એ શોધવાનું છે મારે પ્લસ પાંચ પોઈન્ટ પાંચ પી ઝીરો વીઝીરો પ્લસ પાંચ પોઈન્ટ પાંચ શું થાય સિક્સ પોઈન્ટ ફાઈવ પી જીરો વી ઝીરો તમને વેળવેલી ઉષ્મા આરામથી મળી જાય બરાબર છે અને હજી કહું છું દાખલા ત્રણ ટાઈપનો દાખલા પૂછશે આમાંથી કે વાયુ કેટલી ઉષ્મા ગુમાવે તો દાખલો અડધો આવશે વાયુ કેટલી ઉષ્મા મેળવે તો આ દાખલો આવશે નીચેનો બરાબર આખો અડધો દાખલો આવશે અને ત્રીજો દાખલો સૌથી ઇઝી છે એમ પૂછી લે કે વાયુ માટે ઉષ્માનો વિનિમય શોધો તો એક દાખલો કરવાનો નહીં શું કરવાનું તમારે અંદરના ભાગનો એરિયા શોધવાનો એ થશે કાર્ય જેટલો અને કાર્ય ચક્રિય પ્રદેશ માટે જે કાર્ય છે એ થશે આંતરિક ઉર્જા જીરું હોવાના કારણે ઉષ્માનો વિનિમય તો ઉષ્માનો વિનિમય ખાલી પૂછે તો મારા અંદરના ભાગનું એરિયા શોધી લેવાનો જો પ્રક્રિયા સમઘડી હોય તો કાર્યધન ઉષ્માનો વિનિમય ધન જો પ્રક્રિયા વિષમ ઘડી હોય તો કાર્ય ઋણ અને ઉષ્માનો વિનિમય ઋણ થશે દાખલો અહીંયા પૂરો થાય છે અને પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જીના અને નીટના બાકી રહેલા દાખલા ગણશું તો આ લેક્ચર આપણે અહીંયા રાખીએ બરાબર આપણે દાખલા એક દાખલો જી એડવાન્સ સોલ્વ કર્યો બહુ સારો દાખલો હતો એ સિવાય જેટલા બી દાખલા ગણાવ્યા છે તમને આગળ જે દાખલો ગણાવ્યો હતો પેલી પી વિરુદ્ધ ટી ના અલગ માટે કાર્ય શોધવાનું અને આ જે પ્રોસેસ છે પી વિરુદ્ધ વી માટે ઉષ્મા કઈ રીતે ફાઇન્ડ કરવી તો આમાં ત્રણ દાખલા બિના ગુમાવેલ ઉષ્મા મેળવેલ ઉષ્મા અને ઉષ્માનો વિનિમય સૌથી ઇઝી કઈ રહેશે ડાયરેક્ટ ઉષ્માનો વિનિમય પૂછે તો બરાબર છે તો તમારે તમને ત્રણ માંથી કોઈ પણ એક દાખલો પૂછશે ને નીટવાળા માટે મોસ્ટલી દાખલા પહેલાં વધારે હોય છે કે ઉષ્માનો વિનિમય શોધો અને જીમાં તો તમને કીધું જ છે દાખલો જીમાં પૂછેલો જ છે તમે ખાલી ગુમાવેલી ઉષ્મા પી જીરી શું આન્સર આવશે પાંચ પોઈન્ટ પાંચ પી જીરો વી જીરો આટલી ઉષ્મા ગુમાવશે મેં તમને એક્સ્ટ્રા કરાવ્યું કે કેટલી ઉષ્મા મેળવશે તો છ પોઈન્ટ પાંચ પી જીરો વી જીરો અને જે વધશે એ આ આ કાર્ય જે છે એના બરાબર હશે કેટલી હશે પી જીરો વી જીરો આપણે અહીંયા લેક્ચર રાખીએ લેક્ચર જો પસંદ પડે તો એને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરવો થેન્ક યુ સો મચ અને નવા લેક્ચરમાં મુલાકાત કરીએ